બોલવા માટે તકલીફ થઈ જશે. ચલો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ અ લોટ કે તમે લોકો તમારો ટાઈમ કાઢીને આજે આયા અને આપણો સેમિનાર જે પર્પઝ થી છે ઇટ વુડ બી રીઅલી ગ્રેટ કે જ્યારે આપણે બધા જ પોઈન્ટ ડિસ્કસ કરીશું અને એ જ વસ્તુ આપણા મોટોમાં ક્લિયર થશે કે અહીંયાથી હવે વિઝા તો થઈ ગયા. Now what next? There are lots of things that you need to understand. બની શકે કે આ સેમિનારમાં અમે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે બધા જ મુદ્દા અહીંયા કવર કરીએ, પણ તમે એટ ધી એન્ડ એવું ફીલ થશે કે અહીંયાથી જે ઇન્ફોર્મેશન તમે મેળવી છે એ મેક શ્યોર છે કે ઘણા બધા મીડિયામાંથી તમે એક સાથે બી ભેગી કરીને જોશો તો નહીં મળે. અને એવરી ઇન્ટેક હર્ષનાથ આ છેલ્લા જે 14 વર્ષથી આની આ જર્ની રન કરે છે ને આ સિસ્ટમ રન કરે છે કે ભાઈ પ્રી ડિપાર્ચર પહેલો ઇન્ટેક હતો હર્ષનાથનો ત્યારથી લઈને અત્યાર સુધીના બધા જ ઇન્ટેકમાં કર્યું છે. એની પાછળનો એક જ રીઝન છે કે એવરી ઇન્ટેક અમે લોકો જે સ્ટુડન્ટ્સ આગળ જાય છે એમની જોડેથી એ બધી માહિતી ભેગી કરીએ છીએ. એ લોકો ત્યાં જઈને સફળ કેવી રીતે થાય છે, ત્યાં જઈને સ્ટ્રગલ શું કરે છે, જઈને એમને ફાયદા શું થાય છે, નુકસાન શું થાય છે, એવરીથિંગ વી યુઝ ટુ કલેક્ટ. અને એ પછીના સેમિનારમાં એ વસ્તુ અમે તમારી સામે રજૂ બી કરીએ છીએ. સો લેટ્સ બિગિન વિથ ધી પ્રી ડિપાર્ચર સેમિનાર કે જેની અંદર બધી જ ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ ડિફરન્ટ ટીમ મેમ્બર્સ ઇન્ક્લુડિંગ મી અમે લોકો કવર કરીશું. And we'll try to give the answers about the all your queries which you may have before your travel and even after landing over there in Canada. સૌથી પહેલો અહીંયા જે પર્પઝ આપણે સોલ્વ કરીએ છીએ કે સૌથી પહેલું સ્ટેપ શું લેવું જોઈએ કે વિઝા મારા આવી ગયા છે એના પછીના મેજર સ્ટેપ શું હોઈ શકે. સો હિયર વી હેવ મેન્શન ફાઇવ મેજર ટોપિક્સ કે પહેલા તો તમારે તમારી વિઝા કોપી કોલેજ યા યુનિવર્સિટીને મોકલી દેવાની છે. આઈ એમ ટોકિંગ અબાઉટ વિઝા કોપી, એટલે પીપીઆર છે એ વિઝા કોપી નથી. પીપીઆર પછી તમને જે વિઝા સ્ટેમ્પ મળ્યો છે એ તમારી યુનિવર્સિટી યા કોલેજને મોકલવો મેન્ડેટરી છે. બીકોઝ નાવડેઝ યુનિવર્સિટી અને કોલેજ બંને એ વસ્તુને પ્રેફર કરે છે કે તમારા વિઝા આવી ગયા છે, તમે વિઝા સ્ટેમ્પ આપો છો, ધેન ઓન્લી ધે વિલ કન્ફર્મ યોર સીટ. અઘણા સ્ટુડન્ટને નથી ખબર, તમારા વિઝા સ્ટેમ્પ ત્યાં પહોંચે છે ત્યારે તમારી સીટ કન્ફર્મ થાય છે. સો મેક શ્યોર કે તમે તમારી કોલેજ યા યુનિવર્સિટીને વિઝા કોપી ના મોકલી હોય તો આજે બી હજુ બી મોકલી શકો છો. યુ મે નીડ આર કાઉન્સિલર એન્ડ કમ ટુ આર ઓફિસ ઓન મંડે, we will be able to send the copy because અમારી સાઈડથી અમે રિપોર્ટ કરીએ છે બટ સ્ટુડન્ટના સાઈડથી બી રિપોર્ટ કરવું એટલું જરૂરી છે. નંબર 2, તમને હવે બહુ બધા કામના ઈમેલ આવતા હશે બિગ ફોર યોર ટ્રાવેલ કે જેવા વિઝા થયા કોલેજીસની અંદર રજિસ્ટ્રેશનની ડેટ ખુલતી હશે, ટાઈમ ટેબલ સિલેક્ટ કરવાનું આવતું હશે, હાઉસિંગ માટેના તમને ઓપ્શન આવતા હશે, ઇન્સ્યોરન્સ એક્ટિવ કરવા માટેના તમને ઓપ્શન આવતા હશે, તમારા લેન્ડિંગ ડેડલાઇન કે ભાઈ તમે આવો છો ત્યાં ઓરિએન્ટેશન છે તો એ ઓરિએન્ટેશન તમારે અટેન્ડ કરવાનું છે અને એમાં તમારે કેટલો પીરિયડ પહેલા આવવાનું છે, એવરીથિંગ દે વિલ સેન્ડ યુ ધી ઈમેલ. સો અહીંયા પેરેન્ટ્સ જે આવ્યા છે એમને મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે તમારા સન યા ડોટરને ખાસ એ વસ્તુ દિવસમાં જતા પહેલા એકવાર પૂછજો કે બેટા કોલેજ યા યુનિવર્સિટીનો કોઈ ઈમેલ આવે છે, મિસ નથી થવું. બીકોઝ ઘણી બધી અપડેટ હવે તમને ઈમેલમાં જ આવશે, યુનિવર્સિટી કે કોલેજ ત્યાંથી ફોન કરવાનો આગ્રહ નથી રાખતી. અને હા, વિઝા થઈ ગયા પછીના કોર્સ સ્પેસિફિક અપડેટ એ સ્ટુડન્ટને ડાયરેક્ટ આવે છે. અમારી પાસે ઓવરઓલ કોઈ બી રૂલ ચેન્જ થયો હોય એની અપડેટ આવે, પણ ઈચ સ્ટુડન્ટ કોઈ બી સ્ટુડન્ટને સ્પેસિફિક કોર્સમાં કોઈ ચેન્જીસ હોય યા કોઈ બી અપડેટ હોય તો મેક શ્યોર કે તમને ડાયરેક્ટ આવશે. નંબર 3, બુક યોર એર ટિકિટ અને તમારા પર્ટિક્યુલર કોલેજ યા યુનિવર્સિટીને તમે ઇન્ફોર્મ કરી દો. તો સ્ટુડન્ટ્સ તમારા પર્ટિક્યુલર જે ટિકિટ છે એને તમે ત્યાં મોકલો છો તો મેક શ્યોર કે તમે એર ટિકિટ તમારી જ્યારે મોકલો ત્યારે તમારો વિઝા કોપીને ત્યારે અટેચ ત્યારે બી કરી દો. એનાથી એ વસ્તુ કન્ફર્મ થાય છે કે તમારું અરાઇવલ એ લોકો પોતાનામાં રેકોર્ડ કરી લેશે. અને એમના ઓરિએન્ટેશનના બે પર્ટિક્યુલર ટાઈપ હોય છે. વન ઇઝ ફર્સ્ટ ઓરિએન્ટેશન, એટલે કે જે રેગ્યુલર ઓરિએન્ટેશન હોય. બની શકે કે અમુક લોકો અમુક સ્ટુડન્ટ પાછળથી આવે તો જેની અરાઇવલ ડેટ એમની પાસે ક્લિયર હશે દે વિલ રેકોર્ડ યોર પર્ટિક્યુલર અટેન્ડન્સ ફોર ધી નેક્સ્ટ ઓરિએન્ટેશન. સો તમે તમારા ઈમેલમાં એર ટિકિટ બી એમને મોકલી શકો છો. એના પછીની વાત છે
કે સોશિયલ મીડિયા પેજ તમારા કોલેજ યા યુનિવર્સિટીના YouTube ચેનલ હોય એ સબસ્ક્રાઇબ કરી લો. એનાથી ભી નવી બધી જ અપડેટ એ લોકો એના પર ભી મુકતા રહે છે, બીકોઝ નાઉ ડેઝ સ્ટુડન્ટ્સ મોસ્ટલી સોશિયલ મીડિયાને ફોલો કરે છે રેધર ધેન હેવિંગ એની કોલ ઓર એની WhatsApp કન્વર્સેશન. તો સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે જેની અંદર YouTube છે, LinkedIn છે, Instagram છે, Facebook છે. તો આ બધા ઉપર રેગ્યુલર એ લોકોની અપડેટ આવતી હોય છે કે ભઈ હવે ન્યુ કમર્સ એટલે કે જે નવા સ્ટુડન્ટ્સ આવે છે ફોલ ઇન્ટેકમાં, યોર ઇન્ટેક વિલ બી કોલ્ડ ફોલ. તો એ ફોલ ઇન્ટેકમાં જે આવે છે એના માટેના શું ઇન્સ્ટ્રક્શન હોઈ શકે, તો એ લોકો એના પર ભી ઘણી બધી માહિતી મુકતા હોય છે. એના સિવાય આઈસેન્ટ મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. આઈ સ્મોલમાં લખ્યો છે, CENT કેપિટલ છે. એ મોબાઈલ એપ્લિકેશનનો ભી બેનિફિટ છે કે જે ઓન્ટારિયોમાં મેજર કોલેજીસ છે એની જે અરાઇવલ ડેટ છે, અરાઇવલ ઘણી વાર ડેસ્ક ભી લાગતા હોય છે કે ભાઈ તમે એરપોર્ટ ઉપર જાઓ તો તમને આઈસેન્ટનો ભી એક ડેસ્ક જોવા મળશે. તમારી કોલેજના ભી પિકઅપ, એરપોર્ટ પિકઅપના ભી ઓપ્શન હોય છે, હાઉસિંગના ભી હોય છે, કોલેજ રિપોર્ટિંગના ભી હોય છે. તો એ બધી જ ઇન્ફોર્મેશન જો તમારે એક જ પ્લેટફોર્મ ઉપર જોઈતી હોય, દેટ ઇઝ ધી આઈસેન્ટ એપ. સો મેક શ્યોર કે આ એપ તમે નાખો છો અને તમારી બેઝિક ડિટેલ એટલે કે કોલેજ સિલેક્ટ કરો છો, ઇન્ટેક સિલેક્ટ કરો છો, કોર્સ સિલેક્ટ કરો છો, યુ વિલ હેવ સફિશિયન્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ ધીસ મોબાઈલ એપ એઝ વેલ. શોપિંગ લિસ્ટ બધાને અત્યારે જે કીટ મળી છે એની અંદર એક પ્રિન્ટ અમે લોકોએ આપી છે. ઇવન જેના વિઝા થયા છે એ લોકોને એના પછી એક ઇમેલ ભી અમારે ત્યાંથી આવ્યો છે કે જેની અંદર અમે શોપિંગ લિસ્ટ એઝ અ PDF અટેચ ભી કર્યું છે. અહીંયા છતાં ભી હું મેજર વસ્તુઓ કહું છું, જે વસ્તુ ખરેખર તમારી જોડે શોપિંગ લિસ્ટમાં તમે જો અહીંયાથી લઈ જાઓ છો તો ઇટ વિલ મેક સેન્સ કે ત્યાં જઈને તમારે એટલો પર્ટિક્યુલર શોપિંગનો પાર્ટ ત્યાંની કરન્સીમાં ખર્ચવો નહીં પડે. સૌથી પહેલા આપણે લખ્યું છે 2 pair ઓફ એવરી ટાઈપ ઓફ ક્લોથ્સ. ટ્રાય એવો કરો કે બહુ બધા કપડા નહીં લઈ જાઓ, પણ દરેક ટાઈપના 2 જોડી કપડા લઈ જાઓ, બાકી ના કપડા સસ્તા અને સારા મળે છે. ઘણા સ્ટુડન્ટને એવું હોય છે કે સર મેં 10 જીન્સ લઈ લીધા એટલે એમાં આખી જગ્યા ભરી ગઈ. પ્લીઝ જીન્સ આપણા કરતા સારા ત્યાં મળે. સો અને પ્રાઇસ ભી હવે સરખી જ છે, ઇન્ડિયા ભી મોંઘું થઈ ગયું છે એટલે અહીંયા ભી 3-4 હજાર ના જીન્સ મળે છે, ત્યાં ભી 40-60 ડોલર માં જીન્સ મળે છે. સો યુ કેન કમ્પેર બોથ થિંગ્સ. સો ત્યાંના જીન્સ વધારે સારા હોય છે. અચ્છા, લેન્થ અને વિડ્થ જે પર્ટિક્યુલર એટલે આપણે બેસ્ટ હોય છે, કમર આપણે કહીએ કે કમર અને હાઈટના ગુણાકારવાળા ભી ત્યાં મળે છે. સો દેટ વિલ ઓલસો મેક સેન્સ કે ભાઈ અહીંયા તમે જ્યારે લો છો તમારે કપાવડાવવા પડે છે, અલ્ટર કરાવવા પડે છે. સો ત્યાં એવું બધું નહીં કરાવવું પડે, ત્યાં સારી ક્વોલિટીના તમને મળે છે. સો મેક શ્યોર કે દરેક ટાઈપના 2 જોડી ક્લોથ લઈ જાઓ છો, દેટ ઇઝ ફેર એનફ. બેઝિક કુકિંગ યુટેન્સિલ. સો બધાને એવું હશે કે કુકર ખાસ લઈ જાય, સર કુકર નથી મળતું ત્યાં. ના, કુકર ભી મળે છે, બધા જ યુટેન્સિલ્સ મળે છે. બટ ઇનિશિયલ તમારા સ્ટે માટે તમે સર્ટેન યુટેન્સિલ્સ કે ભાઈ તમારી પોતાની ડીશ હોય, તમારા ગ્લાસ હોય, સર્ટેન ટાઈપના તમે મગ વાપરતા હો, કુકર તો લઈ જવાનું છે ભાઈ, નાનું તો નાનું 2 વ્યક્તિ માટેનું કુકર. પણ આ બધી વસ્તુ એટલા માટે જરૂરી છે કે ઇનિશિયલ લેવલ પર તમે આ બધો ખર્ચો કરશો તો યુ વિલ ફીલ કે હા ખરેખર એ મોંઘું તો છે જ, તો એ અહીંયા સસ્તું છે એટલે એની ભી તમે સર્ટેન સ્પેસ રાખો એ જરૂરી છે. પણ એવું ના થાય કે આખી બેગ ખાલી વાસણથી ભરી દે, ત્યાં જઈને વેચવાના નથી. આપણા ખાવા માટે વાપરવાના છે, આપણા યુઝ માટે છે. સો મેક શ્યોર કે એટલી જગ્યા તમે યુટિલાઇઝ કરો કે 30-40% તમારા યુટેન્સિલ્સમાં જાય, એથી વધારે તમે એને યુટિલાઇઝ ન કરો. તમારી બેજ બેગ છે. મેડિસિન વિથ બ્લેઝર આપણે એક હજુ બાકી છે, બ્લેઝર અને સૂટ. તો 3-piece સૂટ અહીંયાથી સ્ટુડન્ટ્સને હું ખાસ રિકમેન્ડ કરું છું કે તમે 3-piece સૂટ લઈ જાઓ. દેટ વુડ બી ધ મોસ્ટ ડિમાન્ડિંગ ઓર રિક્વાયર્ડ થિંગ કે ભાઈ નાનામાં નાની ઇવેન્ટ હશે, પ્રોજેક્ટ હશે, પ્રેઝન્ટેશન હશે, જોબ ફેર હશે, કોઈ ભી એ લોકો સેમિનાર રાખશે, તો ત્યાં એવું પ્રિફર કરશે કે તમે તમારા ક્લાસમેટ જોડે તમે સૂટ પહેરીને આવો. યુઝ્યુઅલી બ્લેક વધારે પ્રિફર છે. તો 3-piece સૂટ ત્યાં સ્ટાર્ટિંગ રેન્જ $600-900ની છે, $600-900, અને એ બી રેડીમેડ. જો તમે કસ્ટમાઇઝ કરાવવા યા ટેલરિંગ કરાવશો તો ઇટ વિલ કોસ્ટ યુ મોર ધેન ધેટ. તો એ વસ્તુ અહીંયાથી એક પર્ટિક્યુલર 3-piece સૂટ તમારી જોડે હશે તો વિલ ગીવ યુ બેટર ઓપ્શન. ઓર હવે ઘણા સ્ટુડન્ટે એવું શરૂ કર્યું છે કે સર બ્લેઝર લઈ જઈએ છે, પેન્ટ કોઈ બી મેચ કરી લઈશું. તો બ્લેઝર બી તમે 2 કે 3 અલગ અલગ ટાઈપના કલરના લઈ જઈ શકો છો, વિચ વિલ ઓલસો કોસ્ટ યુ લેસ ઓવર હિયર કમ્પેર્ડ ટુ ધેટ. ઓરિસ તમારા મેડિસિન તમારા લઈ જાઓ છો પ્રિસ્ક્રિપ્શન સાથે. તો ઘણા સ્ટુડન્ટ એવું હોય કે સર મારી મેડિસિન કેટલી લઈ જઈએ, 1 મહિનાની, 2 મહિનાની, 3 મહિનાની? તો મેક શ્યોર કે યુઝ્યુઅલી
એક મહિનાથી બે મહિનાની મેડિસિન લઈ જવી એડવાઇઝેબલ છે, એનાથી વધારે હોય તો ઓફિસર મે આસ્ક કે આટલી બધી દવા તમે કેમ લાયા છો. તો પાછળથી લેટર ઓન તમારા કુરિયર આવતા હોય છે કે ભાઈ ફૂડના કુરિયર તમે મોકલો છો, એમાં લોકો મેડિસિન મૂકી શકે છે પ્રિસ્ક્રિપ્શન સાથે, તો એ કુરિયરમાં પાસ થતું હોય છે. તો તમે એક યા બે મહિનાને લઈ જાઓ છો એ વધારે યોગ્ય છે, એનાથી વધારે લઈ જશો અને તમારે ચેકિંગ લગેજમાં બહુ બધી દવાઓ દેખાશે, તો એટ ધી એન્ડ એક્ઝિટ ઉપર તમને એ કસ્ટમ ઓફિસર અથવા તો જે બી પર્ટિક્યુલર રિસ્પેક્ટિવ ઓફિસર હશે એ રોકશે કે આની અંદર આટલી બધી દવાઓ કેમ છે. તો બે મહિનાનું પ્રિસ્ક્રિપ્શન સાથેની દવા લઈ જાઓ છો, દેટ ઇઝ ફેર ઇનફ. એના પછી છે કેનેડિયન ડોલર. અહીંયાની ફર્સ્ટ ટાઈમ જાઓ છો, $500 લઈને $1000, $500 to $1000 ઇઝ અ મિનિમમ રિક્વાયર્ડ અમાઉન્ટ દેટ યુ નીડ ટુ કેરી અલોંગ વિથ યોર પર્ટિક્યુલર પાસપોર્ટ. જ્યારે તમારી જોડે ઓરિજિનલ પાસપોર્ટ છે તમારી પાસે ડોલર બી રાખો, બને એટલી નાની કરન્સી બી વધારે લો. અને કોઇન્સ અહીંયા આપણે ત્યાં મળતા નથી, તો મેક શ્યોર કે તમે જે નાની કરન્સી છે એ તમે ત્યાં વાપરવા માટે આગળ રાખી શકો, અને મોટી કરન્સી છે એ તમે બેગમાં તમારી હેન્ડ લગેજમાં જ આગળ મૂકી શકો છો. તમારી ચેકિંગ લગેજની અંદર કરન્સી મૂકતા નહીં, તમારે કરન્સી તમારા પર્ટિક્યુલર હેન્ડ લગેજમાં જ મૂકવાની છે. મેક શ્યોર બિલ સાથે કેરી કરવાનું છે, એટલે કરન્સી બની શકે કે રિલેટિવ ફ્રેન્ડ્સ કેનેડા યા યુએસએથી આવ્યા હોય એમણે જો તમને આપી હોય, તો મેક શ્યોર કે તમે એટલીસ્ટ બિલ વાળી કરન્સી કેરી કરો, એ વધારે એડવાઇઝેબલ છે. એના સિવાય ઓલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એના વિશે આપણે આપણા લેટર ઓન જોઈશું કે કયા કયા ડોક્યુમેન્ટ સ્ટુડન્ટ્સ લઈ જતા હોય છે. અધર આઇટમ્સ અહીંયા જે ખાસ લખ્યું છે એ તમે જુઓ કે આ વસ્તુ ત્યાં મોંઘી મળે છે. બ્યુટી પ્રોડક્ટ્સ છે, અંડરગાર્મેન્ટ્સ છે, ટી મસાલા છે, ઘણાને ચા પર્ટિક્યુલર અહીંયા પીતા પીવાનો શોખ હોય છે, અને જે ચા ત્યાં તમે મસાલો લેવા જાઓ છો એ વધારે મોંઘો મળે છે. તો સ્ટુડન્ટ એવું કહે છે કે સર કોઈ બી આવતું હોય તો એમને કહેજો અમારો ચા મસાલો જોડે લેતા આવો, સો એ બીજા જોડે મંગાવો તો બેટર છે, તમે જાઓ છો તો તમે બી તમારો લેતા આવો. બેલ્ટ બી ત્યાં મોંઘા મળે છે. નવરાત્રીના ક્લોથ, નવરાત્રી આવવાની છે, ત્યાં નવરાત્રી ઓગસ્ટ થી લઈને ઓક્ટોબર સુધી ચાલે છે. તમે જેવું બહાર જાઓ છો
જે ભી કન્ટ્રીમાં તમારો લેઓવર હોય છે ઘણા સ્ટુડન્ટ એવું થાય છે સર મેં એડેપ્ટર તો પેલું ચેક ઇન લગેજમાં મૂક્યું હતું પછી મને ખબર જ ના રહી કે મારે હેન્ડ લગેજમાં એવા એક બે એડેપ્ટર રાખવાના હતા બીકોઝ જ્યાં બી જશો પછી હવે ઇન્ડિયન પ્લગ તમને નહીં મળે ઇવન લેન્ડ થઈને બી એવું બને છે કે બેગ મોડી આવે કે કોઈના ઘરે તમે ગયા ઇમિડિયેટ તમે બેગ મોટી ના બી ખોલી શકો તો બધામાં ક્યાં તમે શોધો ને ફોન ચાર્જ કરવો પહેલો ઇમિડિયેટ જરૂર પડે છે ઘરે વાત કરવા સો મેક શ્યોર કે તમે તમારા એડેપ્ટર યા ચાર્જર્સ તમારી હેન્ડ લગેજમાં તમે કેરી કરો અને વધારે એક બે એડેપ્ટર તમારા ચેક ઇન લગેજમાં બંનેમાં એક એક રાખો થર્મલ વેર એટલા માટે કે તમે અહીંયાથી જ્યારે નીકળો છો ત્યારે ગરમી છે બની શકે કે તમારો લે ઓવર જે હશે ત્યાં ગરમી છે ત્યાં લેન્ડ થશો એટલે મગજમાં તો આપણે કેનેડાની ઠંડી લઈને ગયા છીએ અને ઉતરીને વધારે લાગશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ત્યાં ઠંડી એવી બરફ પડશે એવું નથી કહેતો હું પણ ઠંડી ચાલુ થઈ જાય છે તો થર્મલ વેરનો સેટ એવું જરૂરી નથી કે ખાલી ચેક ઇન લગેજમાં રાખો હેન્ડ લગેજમાં બી તમે એક સેટ લઈ જઈ શકો છો એના સિવાય ચેક ઇન એટલે જે હેન્ડ લગેજ છે એના સર્ટેન રૂલ હોય છે માપ તમારી પર્ટિક્યુલર એરલાઇન્સ તમને અલાઉ કરે છે કે ભાઈ આનાથી વધારે મોટું માપ તમે ના લઈ જઈ શકો તમે સર્ટેન કેજીથી વધારે ના કેરી કરી શકો પછી ઘણાને એવું હોય છે કે સર લેપટોપ બેગ અલગ લઈ જવાય અને હેન્ડ લગેજ અલગ લઈ જવાય તો એ બી એરલાઇન્સ વાઇઝ જુદું જુદું અલાઉડ છે ઘણા સ્ટુડન્ટ એવું કરે છે કે લેપટોપ બેગની અંદર બી બહુ બધું ભરી નાખે છે અને પછી હેન્ડ લગેજમાં બી ઘણું બધું ભરે છે અને એમને એરપોર્ટ ઉપર એ વસ્તુ ના પાડે છે તો બેટર છે કે તમે જો લેપટોપ બેગ સેપરેટલી લો છો તો કીપ ઇટ ઇન અ સ્લીવ્સ નાની સ્લીવ આવે છે તમે એક આખી બેગ નહીં બનાવીને લેપટોપની સ્લીવ રાખો તો એ તમને અલાઉ કરી દેશે તો તમારું જે હેન્ડ લગેજનું વજન છે એ ઘટી જશે કારણ કે લેપટોપનું વજન ઘણીવાર 2-4 કિલોની વચ્ચે ફરતું હોય છે સો મેક શ્યોર કે તમે સ્લીવ્સ વાપરો તો લેપટોપની સ્લીવ્સ એવું લખશો તો તમને ગૂગલ ઉપર એમેઝોન ને બધે પડે છે ઇવન માર્કેટમાં બી મળે છે તો એ સ્લીવ્સમાં તમે કેરી કરો છો તો એ લોકો તમને કેરી કરવા દે છે અચ્છા લગેજ પોલિસી જે છે એ 23 કેજી ની બે લગેજ આપણે કેરી કરવાની છે ત્રણ લગેજ નો રૂલ મોટા ભાગની એરલાઇન્સ માંથી નીકળી ગયો છે પહેલા એવું હતું કે સ્ટુડન્ટ ને 23x3 કેજી માટે અલાઉ થતું હતું સ્ટુડન્ટ માટે અત્યારે સર્ટેન જ એરલાઇન્સ અલાઉ કરે છે બાકી મોટા ભાગની એરલાઇન્સ એવું કહે છે કે તમે 23 કેજી ની બે જ લગેજ લઈ જઈ શકો છો એનાથી વધારે અલાઉ નથી કરતા તો સ્ટુડન્ટે ઇન્ડિયામાં એટલે કે જ્યારે તમે અત્યારે ઇન્ડિયામાં છો અને તમારું લગેજ પેક કરો છો કીપ ઇટ અપ ટુ 21 or 21.5 નોટ મોર ધેન ધેટ કારણ કે એરપોર્ટ ઉપર એવું બનશે કે એમનો કાંટો તમને વજન વધારે બતાવશે સો મેક શ્યોર કે તમે 23 કેજી પૂરેપૂરું ભરીને જશો તો મે બી તમારો ત્યાં વજન બતાવશે વધારે બતાવશે નંબર 2 લગેજ ઉપર જ્યારે બી તમે બોર્ડિંગ પાસ લો છો ત્યારે તમને એક લગેજ ટેગ મળે છે આઈ રિપીટ તમે બોર્ડિંગ પાસ લેશો તમારું ચેક ઇન લગેજ અંદર આપશો તમને તમારા પર લગેજ નું એક પર્ટિક્યુલર ટેગ મળે છે જેમાંથી એક ચીટ એ બેગ ઉપર લગાવશે અને એનું બાકીનું આટલું મોટું ચોરસ સ્ટીકર તમને આપશે તમારા બોર્ડિંગ પાસ ની પાછળ ચિપકાઈને સો એનો ફોટો પાડીને ઘરના મેમ્બર ને વોટ્સઅપ કરી દો ઇન એની કેસ તમારું લગેજ મિસ થાય છે મોડું આવે છે નથી આવતું લોસ થાય છે તમે એ ટ્રેકિંગ તમારું એનાથી ફાઇન્ડ આઉટ કરી શકશો એમને એમ કહેશો કે મારી આ કલર ની હતી કે આ પર્ટિક્યુલર પેલો દોરા ધાગા બાંધ્યા હતા નહીં મળે સિમિલર કલર ની બેગ બહુ જ હોય છે સો એરપોર્ટ ઉપર જ્યારે તમારું લગેજ નથી આવતું તમે એરપોર્ટ કાઉન્ટર ઉપર જાઓ છો ધે વિલ આસ્ક યુ કે અમને તમારો લગેજ ટેગ બતાવો તો એ તમે ત્યાં તો તમે સાચવીને રાખશો તમારી પાસે પણ એક વોટ્સઅપ માં તમે ઘરે મોકલેલો હોય તો તમે ત્યાં રિટ્રીવ કરી શકો બતાવી શકો કે આ છે વેક્સિન સર્ટિફિકેટ ઓફકોર્સ કોરોના ના હવે કોઈ એવા રૂલ્સ રહ્યા નથી બટ વેક્સિન સર્ટિફિકેટ કેરી કરવું જરૂરી છે મોબાઈલ એન્ડ મોબાઈલ સિમ કાર્ડ ઘણા સ્ટુડન્ટ એવું છે કે સર મોબાઈલ ત્યાં નહીં ચાલે અથવા તો અહીંયાનો મોબાઈલ ત્યાં લઈ જવાય ના લઈ જવાય હા તમે લઈ જઈ શકો છો 4G તમારો મોબાઈલ છે તો બી તમે કેરી કરી શકો છો 3G મોબાઈલમાં હવે સર્ટેન સિમ કાર્ડ્સ ત્યાં કામ નથી કરતા સો મેક શ્યોર યુ ઓલરેડી હેવ એટલીસ્ટ 4G મોબાઈલ તમે અહીંયાથી કેરી કરો અને સિમની પ્લેટ કેરી કરો આ બહુ જરૂરી છે સિમ કાર્ડની તમને ખ્યાલ હશે પ્લેટ આવે છે અલગ અલગ અહીંયા 10 રૂપિયા 20 રૂપિયામાં મળે છે ઇફ આઈ એમ નોટ રોંગ
હા અને કેનેડામાં $12 થી ચાલુ થાય છે મેક શ્યોર સીમની તમારી પાસે પ્લેટ લઈને જાઓ બીકોઝ ત્યાં જે તમને સિમ કાર્ડ મળશે એને જો તમારે પ્લેટમાં ભરાઈને મૂકવાનું થશે તો તમારી પાસે પ્લેટ નહીં હોય તો તમારે એ નવી વસ્તુ લેવા જવી પડશે અનધર થિંગ ઇઝ કે લે ઓવર ડ્યુરિંગ ટ્રાવેલ હવે લે ઓવરની જે પર્ટીક્યુલર કેલ્ક્યુલેશન છે વિચ ઇઝ વેરી ક્લિયર તમારો 7 અવર થી વધારે લે ઓવર છે કોઈ બી કન્ટ્રીમાં એટલે તમે અહીંયાથી કોઈ કન્ટ્રીમાં એક્સપાયર જાઓ છો અને ત્યાંથી પછી કેનેડા લીડ કરો છો તો 7 અવર્સ થી વધારે જો લે ઓવર છે તો ઘણા કન્ટ્રીની અંદર વિઝા લેવાનો રૂલ છે નંબર 1 નંબર 2 ઘણા લે ઓવરમાં એવું છે કે તમારે ટર્મિનલ ચેન્જ કરવાનું છે તો તમે ટ્રીપ એડવાઇઝર કરીને એક વેબસાઇટ છે લાઈક મોસ્ટ ઓફ યુ આર અવેર અબાઉટ ધેટ તો એમાં તમારે છે ને તમારી ફ્લાઇટ નું તમે નાખી શકો છો કે મારી આ ફ્લાઇટ થી આ ફ્લાઇટ છે તો લોકો છે ને એને લે ઓવર ની અંદર ના ટ્રાન્ઝિશન ટાઈમ નું ડિસ્ક્રિપ્શન લખે છે કે હું પહોંચી વળ્યો કે ના પહોંચી વળ્યો આ બહુ જરૂરી છે લંડન ની અંદર હું વાત કરું કે આપણા સ્ટુડન્ટ્સ જો લંડન થ્રુ જાય છે તો એમને અહીંયાથી ત્યાં લંડન લેન્ડ થાય છે અને પછી જો એમને બીજી ફ્લાઇટ પકડવાની છે એની વચ્ચે 1 કલાક યા એથી ઓછો જો લે ઓવર નો ટાઈમ હોય છે ઇટ ઇઝ 110% ગેરંટીડ કે ફ્લાઇટ ચૂકી જશે આગળ સો તમારા લે ઓવર ઉપર મેક શ્યોર કરજો કે તમને વિઝા રિક્વાયરમેન્ટ ખબર છે નંબર 2 એ લે ઓવર ની અંદર તમે એ તમારી બીજી ફ્લાઇટ ને કેચ કરશો કે કેમ એ ખબર હોવી જોઈએ અનધર થિંગ ઇઝ કે લે ઓવર જ્યારે ભી તમે લીધો હોય છે તો મેક શ્યોર કે યુએસએ ના આવે યુએસએ માં એના વિઝા સ્પેસિફિકલી સર્ટેન મંથ પહેલા એપ્લાય કરવા પડે છે એટલે સ્ટુડન્ટ એવું જોતા હોય કે સર યુએસ થી થતી જે જાય છે જે ફ્લાઇટ એ ચીપ છે બટ એની અંદર તમારી પાસે યુએસ નો વિઝા હોય તો તમે ટ્રાવેલ કરી શકો છો આના સિવાય ટાઈમ ઝોન ઇન એર ટિકિટ તો ઘણા સ્ટુડન્ટ ને એવું હોય છે કે સર એર ટિકિટ માં જે ટાઈમ લખ્યો છે ઇન્ડિયા પ્રમાણે છે મેક શ્યોર કે તમે જે જે ટાઈમ ઝોન જે જે પર્ટીક્યુલર તમારી ફ્લાઇટ ના જુઓ છો એ એ કન્ટ્રી વાઇઝ છે એટલે સમજી લો કે તમે અહીંયા અમદાવાદ થી તમે જાઓ છો જ્યારે ડિપાર્ટ થાઓ છો તો એ ટાઈમ અમદાવાદ નો છે પછી તમે જે કન્ટ્રીમાં પહોંચો છો એનો અરાઇવલ ટાઈમ લખ્યો છે એ કન્ટ્રી નો છે પછી ત્યાં તમે પહોંચીને તમારો મોબાઈલ જો સેટ નથી કરતા યા તમારી ઘડિયાળમાં ટાઈમ સેટ નથી કરતા તો તમે આગળની કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જઈ શકો છો તમને એવું લાગશે કે હજુ ટાઈમ થયો નથી એન્ડ ધીસ હેઝ બીન હેપન વિથ અર્શના સ્ટુડન્ટ ઓનલી બિફોર કે એમને એવું હતું કે એમને જે ટાઈમ જોઈ રહ્યા છે ઇન્ડિયા ટાઈમ પ્રમાણે ટિકિટમાં લખેલો છે સો મેક શ્યોર કે ટાઈમ ઝોન તમે જે જગ્યાના જુઓ છો એ વખતના એ ટાઈમ ઝોનને તમે સેટ કરો સિમ કાર્ડ માટે અહીંયા દરેકે દરેક જે કીટ આપવામાં આવી છે એક સિમ કાર્ડ આપવામાં આવ્યું છે દરેક પાસે સિમ કાર્ડ હશે જો એ પર્ટીક્યુલર કોઈની કીટમાં સિમ કાર્ડ નથી તો બી એ છેલ્લે ટીમ પાસે માંગી શકે છે તો આઈ રિયલી વોન્ટ કે અહીંયા એ સિમ કાર્ડ કેવી રીતે એક્ટિવેટ કરવું એનું એક શોર્ટ પ્રેઝન્ટેશન છે અને એમના ઓફિશિયલ અહીંયા હાજર બી છે તો આઈ વુડ લાઈક ટુ કોલ હર ઓન સ્ટેજ કે જેથી કરીને આપણે એમની પાસેથી એ સમજી લઈએ કે આ પર્ટીક્યુલર જે સિમ કાર્ડ છે એનું એક્ટિવેશન એ કેવી રીતે કરાય શ્રીનાથ સર ઉનકો બોલાવી પ્લીઝ I put your PPT on that. It's okay. Yeah. Good evening, everyone. Good evening. So, how are you all? Fine. So, my name is Tejal Bhati. I'm here to represent Canadian SIM Power by FIDO. So, first of all, I would like to thank you for your time. And, सबसे पहले कनाडा जाने के बाद आप क्या करोगे? आप
एक बेनिफिट है आपको, कनाडा में अगर आप जाके लेते हो तो वहाँ पे आपको कॉन्ट्रैक्ट प्लान मिलता है, आपको सर्विस अच्छा लगा नहीं लगा आपको डेफिनेटली 1 या 2 या जो भी आपका कॉन्ट्रैक्ट होता है वो आपको यूज़ करना पड़ता है। दूसरा बेनिफिट ये है कि एक तो आपका क्रेडिट स्कोर बिल्ड होता है, जैसे इंडिया में सिविल स्कोर आपका बिल्ड हो रहा है वैसे आपका क्रेडिट स्कोर वहाँ पे बिल्ड होता है, तो इसका बिल जो आपका बनता है वो आप एड्रेस प्रूफ के तौर पे भी आप यूज़ कर सकते हो। और इसकी सिम की एक्टिवेशन जो रहती है वो फ्री एक्टिवेशन रहेगी, कैनेडा में उसका चार्ज है $60, तो वो आपको नहीं पे करना है, एक्टिवेशन आपको फ्री दिया जाएगा। एंड इसमें एक्टिवेशन आपकी होती है सिम कार्ड की आपकी अराइवल डेट से 24 आवर्स पहले, सिम कार्ड आपको ऑलरेडी प्रोवाइड किया गया है तो एक्टिवेशन आपका ऑटोमेटिक हो जाएगा आपके अराइवल डेट से 24 आवर्स पहले, और एक्टिवेशन के 5 डेज के वहाँ बाद में आपकी बिल जनरेट होती है, वहाँ पे एडवांस भी बिल जनरेट होती है। इंडिया में जनरली क्या होता है हम 1 मंथ यूज़ करते हैं उसके बाद आपकी बिल आती है, बट यहाँ पे कैनेडा में आपका ये रहेगा कि आपकी 5 डेज के बाद बिल जनरेट हो जाती है, बट आपकी जो बिलिंग साइकिल रहेगी वो 30 डेज की ही रहेगी, सिर्फ आपको बिल समरी पहले मिल जाती है। और सिम कार्ड एक्टिवेशन आपको ऑटोमेटिक हो जाएगा, बिल आप सॉरी नंबर आपको इंडिया में ही मिल जाएगा, सो आप अपनी फैमिली से आप कनेक्ट कर सकते हो, आपको सिर्फ कनाडा में लैंड होने के बाद इंसर्ट करना है और डायरेक्ट आप अपनी फैमिली को कॉन्टैक्ट कर सकते हो, और बिल आपको वहीं जाके पे करना है, इंडिया में कोई भी आपको अपफ्रंट चार्जेस पे नहीं करना है, तो यही आपका बेनिफिट है। तो ऐसा नहीं है कि आपको पहले पे करना है एंड बाद में आपको यूज़ करना है, तो आपका बेनिफिट ये है कि आप लेके जाओ आपको सबको फ्री प्रोवाइड किया जा रहा है यहाँ से, एंड आपको वहाँ पे जाके सिर्फ यूज़ करना है। यूज़ करने के बाद आप 1 मंथ देखो आपको कैसे सर्विस लगती है, उसके बाद आप डिसाइड कर सकते हो आपको कंटिन्यू करना है या नहीं करना है। सो ये बेनिफिट है आपको। सो आपको सबको ऑलरेडी सिम कार्ड फ्री भी प्रोवाइड किया गया है, बाहर फाइडो का आउटलेट है, अगर आपको कोई भी क्वेश्चन है कोई भी क्वेरीज है तो आप वहाँ पर आके बात कर सकते हो। दूसरा आपको रजिस्ट्रेशन करवाना रहेगा इसका, वो फ्री रजिस्ट्रेशन है, सिम कार्ड पर 20 डिजिट का नंबर लिखा है वहाँ पर, तो वो आपको रजिस्टर करवाना है, तो बाहर जो फाइडो आउटलेट है वहाँ जाके आप रजिस्टर करवा दीजिए। ओके थैंक यू सो मच। फाइडो घना बदा नहीं खबर नहीं हो, पर 90% स्टूडेंट्स जो तुम तुम्हारा रिलेटिव फ्रेंड सर्कल में जो कनाडा बात करो छो અને એમને પૂછશો તો એમની પાસે ફાઇડો યા રોજર્સનું જ કાર્ડ હોય છે, અને ફાઇડો માટે એ બેનિફિટ છે કે તમે આ જ નંબરને કેરી ઓન આગળ બી કરો છો તો ત્યાં ડિફરન્ટ પ્લાન્સમાં આને કન્વર્ટ કરી શકો છો, એટલે કેનેડામાં મોસ્ટ યુઝ જે બ્રાન્ડ છે એમાંનો એક ફાઇડો છે। આપણી પાસે ડિફરન્ટ 3 બ્રાન્ડના સેમ કાર્ડ આપણને ઓફર થયા હતા આપણા સ્ટુડન્ટ્સને આપવા માટે ફ્રી ઓફ કોસ્ટ, વી ચોઝ ધી ફાઇડો જસ્ટ બીકોઝ કે ફાઇડો થ્રુ આઉટ ધી કેનેડા તમને નેટવર્ક બી આપે છે, અને આ સબસિડરી બ્રાન્ચ નથી એટલે તમને એ ફાયદો થાય છે કે ડાયરેક્ટ તમને સર્વિસ મળે છે। ઘણી બધી સબસિડરી બ્રાન્ડ બી ત્યાં છે કે જેના સિમ કાર્ડ એવું છે કે તમે બાય કરો તો ટોરેન્ટો પૂરતા ચાલે, એનાથી પછી બહાર જાઓ તો પછી લેટર વાર નથી ચાલતા। સો મેક શ્યોર કે તમારે યુઝ કરવું હોય તો આ સિમ કાર્ડને તમે તમારો આ સેમિનાર પત્યા પછી એક્ટિવેટ કરાવી શકો છો। હવે અહીંયાથી ત્યાં ટ્રાવેલ તમે પર્ટિક્યુલર કરો છો એના પછી જ્યારે તમે લેન્ડ થાવ છો તો લેન્ડ થયા પછીની જે પ્રોસિજર છે અને સર્ટેન સ્ટેજ છે અને એના માટેના એક એક અમે પીપીટી અને એની ડિટેલ બનાવી છે, તો આઈ રિયલી વુડ લાઈક ટુ ઇન્વાઇટ વિકાસ સર ટુ ગીવ ડિટેલ ગાઈડન્સ ઓન રિમેનિંગ પર્ટિક્યુલર સ્લાઇડ્સ અબાઉટ ધી ટ્રાવેલ એન્ડ ફર્ધર પ્રોસિજર। વિકાસ સર પ્લીઝ। Good evening, everyone. Swiggy or not? Okay, 1 second. Good evening. Good evening. Yeah, thank you. Fine. So, first of all, Canada Airport पर land था जो, तो त्याह kiosk machines छे, जेमा तमार तमार passport scan करवाना छे, तमार photograph capture करवाना छे, so ये बची वस्तु माने खास ध्यान रखवाना छे। કે પહેલા તો પાસપોર્ટ સ્કેનિંગ છે, તો પાસપોર્ટ સ્કેનિંગ માટે તમારો ક્યુ આવે છે તેમાં લોકો બતાવે છે કે તમારે આ પ્રમાણે પાસપોર્ટ ઇન્સર્ટ કરવાનો છે, તો એક્ઝેક્ટ એ પ્રમાણે એ પેજ ઓપન કરો, એને ક્યુઓસ મશીનમાં ઇન્સર્ટ કરો, ધેન અગેન ક્યુઓસમાંથી બહાર આવશે, પરફેક્ટ હશે તો નેક્સ્ટ સ્ટેપ પણ એમાં તમને બતાવશે, એરર હશે તો ફરીથી તમને સ્કેનિંગ માટે લોકો રિક્વેસ્ટ કરશે।
सो ए वस्तु खास ध्यान रखवानी छे जे आपणे एटीएम यूज करे छे ओ मशीन नथिंग देन एल्स एटीएम जो मशीन छे बट ए पासपोर्ट माटे नु छे सेकंड थिंग एमां तमारो फोटो कैप्चर थशे तो फोटो कैप्चर माटे तमारे ए लोकोनो फ्रेम आवशे फ्रेम नी अंदर तमारे तमारो फेस सेट करवानो छे ए फेस सेट थाय फोटो कैप्चर थशे जो फोटो कैप्चर माटे एरर होय तो फरथी ए लोको कैप्चर करशे एज वेल एज तमारे थोड़ा एडजस्ट થવું પડશે મશીન ક્યાંક એડજસ્ટ નહીં થાય તો આગળ પાછળ જે પણ એડજસ્ટ થવાનું છે આપણે થવાનું છે બીકોઝ ઇન્ડિયન્સ હોય કે સામે એડજસ્ટ થશે તો ચાલશે પણ એ આપણે થવું પડશે આપણે ક્યાંય ના મશીન બેસ હોય સો એ પર્ટિક્યુલર તમારી ફ્રેમ થઈ જાય પિક્ચર કેપ્ચર થાય દેન આફ્ટર એનો રિસિપ્ટ કન્ફર્મેશન મળશે એ પછી તમારે કિયોસ્કને લીવ કરવાનું છે કે પહેલાં લીવ કરવાનું નથી તમારો પાસપોર્ટ આવી ગયો ફોટો કેપ્ચર થયો દેન આફ્ટર કન્ફર્મેશન મેસેજ યુ હેવ ટુ લીવ અધરવાઇઝ ઇટ નોટ હમણાં નિકોલ સરે કીધું કે કેબિન બેગને રાખવાનું છે જેમાં બધી ડોક્યુમેન્ટ્સ ને બધું કેરી કરવાનું છે સો કયા ડોક્યુમેન્ટ્સ તમારા હેન્ડ બેગેજમાં હોવા જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો હેન્ડ બેગેજની અંદર ખાસ એ ધ્યાન રાખજો કે નિરસર આપણે કીધું કે હેન્ડ બેગેજ કે લેપટોપનું વજન વધારે ના હોય ઘણી વાર આપણે સ્ટાઇલિશ હેન્ડ બેગેજ લઈ આવીએ છીએ બટ એનું વજન ખાસું વધારે હોય છે કે 7-3 કિલો તો એમ જ જતું રહે સો બને તો એટલું લાઇટ વેટ રાખજો એના માટે સ્પેશિયલી અમે આગળ પણ એનાઉન્સ કરીશું કે તમારા બેનિફિટ્સ માટે અમે એમાં પણ એક તમને સર્વિસ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ સો ડોક્યુમેન્ટ્સ જે તમારા હેન્ડ લગેજમાં હોવા જોઈએ મેઇન તો તમારી એર ટિકિટ્સ એન્ડ બોર્ડિંગ પાસ એર ટિકિટ્સ અને બોર્ડિંગ પાસ બે અલગ વસ્તુ છે એર ટિકિટ્સ તમારા બધા જોડે અત્યારે છે બોર્ડિંગ પાસ માટે તમે 24 અવર્સ બિફોર તમે ચેકિંગ કરી શકશો કે અમુક ફ્લાઇટમાં 48 અવર્સ બિફોર વેબ ચેકિંગ થાય છે સો એમાં તમારો બોર્ડિંગ પાસ ડિજિટલી જનરેટ થશે એરપોર્ટ ઉપર પણ મળતો હોય છે બટ વેબ ચેકિંગ કરો તો ધેટ્સ મચ બેટર અને જે બોર્ડિંગ પાસ છે એ સાચવવાનો છે ટીલ ઈચ એન્ડ એવરી એરપોર્ટ જ્યાં સુધી તમે ઇમિગ્રેશન ક્લિયર નથી કરતા ત્યાં સુધી ઓરિજિનલ પાસપોર્ટ વિથ વિઝા સ્ટેમ્પ આ ઓરિજિનલ પાસપોર્ટ લખવાનું કારણ એવું છે વિઝા સ્ટેમ્પ સાથે કે ઘણીવાર સ્ટુડન્ટ્સ ઉતાવળ પણ બાયોમેટ્રિક આપવા જાય છે તો જૂનો પાસપોર્ટ લઈને જતો રહે જે એક્સપાયર થઈ ગયો પછી એમ ખબર પડે કે આ તો જૂનો હતો તો અહીંયા તો એવો કોઈ સર્ટન પ્રોસેસ પોસિબલ નથી સો ધેટ્સ વાય તમારો ઓરિજિનલ પાસપોર્ટ જેમાં તમારો વિઝા સ્ટેમ્પ છે એ કેરી કરવાનો છે એઝ વેલ એઝ ઓલ્ડ પાસપોર્ટ હોય તો એ પણ સાથે તો રાખવાના છે ઓરિજિનલ એકેડેમિક ડોક્યુમેન્ટ્સ નો નોટરી નો ટ્રુ કોપી જે તમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એકેડેમિક્સ એટલે તમારા 10th 12th સ્કૂલિંગ સર્ટિફિકેટ્સ ડિપ્લોમા બેચલર્સ માસ્ટર્સ ડિગ્રી સર્ટિફિકેટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ્સ જે પણ છે બધા ઓરિજિનલ તમારા હેન્ડ લગેજમાં હોવા જોઈએ જે એરપોર્ટ ઓથોરિટી કે સિક્યુરિટી એજન્સી દ્વારા માંગવામાં આવે ત્યારે આપણે એને એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરવાના છે કોઈ ઝેરોક્સ આપવાની નથી આઈએલ્સ સ્કોર કાર્ડ આઈએલ્સ સ્કોર કાર્ડ બધા પાસે છે જ આઈ ગેટ ફિઝિકલ નથી આવ્યું ઝેરોક્સ એ પ્રિન્ટ આઉટ કરાવી લેજો બીકોઝ હવે આઈડીપી સ્કોર કાર્ડ મોકલતું નથી તો એની પણ પ્રિન્ટ આઉટ તમારે જોઈશે ઓફર લેટર એન્ડ પેમેન્ટ રિસિપ્ટ કોલેજ અને યુનિવર્સિટીઝની આ વસ્તુ ખાસ કરી કરવાની છે બીકોઝ ઇન્ડિયન એરપોર્ટ ઉપર ઇવન કેડેન એરપોર્ટ ઉપર બંને જગ્યાએ તમારે પૂછવામાં આવશે કે ભાઈ તમારા કઈ કોલેજ છે કઈ યુનિવર્સિટીઝ છે ફીસ પે કરી છે કે નહીં સો એ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા કેરી કરીને સાથે રાખવાના છે ખાસ કરીને અમારે ધ્યાન રાખવાનું છે કે ઘણા સ્ટુડન્ટ્સ કન્ડિશનલ લેટર્સ હોય છે પછી અનકન્ડિશનલ થઈ ગયા છે તો એ ઓફર લેટર પણ સાથે કેરી કરવાનો છે કન્ડિશનલ લેટરમાં તો લખેલું છે કે તમે તમારા વિઝા ઉપર મૂકી શકશો નહીં ઓલમોસ્ટ મોટાભાગના સ્ટુડન્ટ્સ પાસે અનકન્ડિશનલ લેટર્સ જ છે બટ જેણે એકેડેમિક સાથેની પ્રોસેસ સ્ટાર્ટ કરી હોય એમની પાસે અનકન્ડિશનલ લેટર્સ સોરી કન્ડિશનલ લેટર્સ હોય છે તો એ કેરી કરવાના નથી અથવા કેરી કરો છો તો સાથે રાખજો બટ પ્રોડ્યુસ તમારે અનકન્ડિશનલ ઓફર લેટર
અને ફી રિસીપ્ટ કરવાની છે. જીઆઈસી રિસીપ્ટ, સો જીઆઈસી પણ બધા પાસે છે, કોઈની પાસે સ્કોશિયાનું છે, કોઈની પાસે આઈસીઆઈસીનું છે, કોઈની પાસે સીઆઈબીસી છે. સો જીઆઈસી સર્ટિફિકેટ્સ તમારા બધા પાસે છે, તમને ઇમેલ્સમાં ઓલરેડી અમે મોકલેલા છે, તો એની પ્રિન્ટઆઉટ પણ કેરી કરવાની છે. જો એ ના હોય તો પ્રિન્ટઆઉટ કાઢી લેજો. આ ડોક્યુમેન્ટ પણ તમારે એરપોર્ટ ઉપર બતાવવાનું થશે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કોપી, જે તમે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લીધો છે, ઓવરસીઝ હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે, તો એની કોપી પણ તમારી સાથે તમારા હેન્ડ લગેજમાં જ કેરી કરવાની છે. કરન્સી પરચેસ બિલ, જે માની લોસરે કીધું કે બધા બિલ્સ રાખવાના છે, સો બિલ્સ પણ તમારા હેન્ડ લગેજમાં જ હોવું જોઈએ. એડ્રેસ એન્ડ ફોન નંબર ઓફ વેર યુ વિલ બી સ્ટેઇંગ એબ્રોડ, આ વસ્તુ પણ તમારે એક પેપરમાં કે ડાયરીમાં લખીને રાખવાની છે. બધા મોબાઈલમાં તો એડ્રેસ હશે, કોન્ટેક્ટ નંબર હશે, પણ ઘણીવાર એવું થશે કે તમે ઉતર્યા મોબાઈલ ચાર્જિંગ નથી, સો વોટ, ઇન ધેટ સિનારિયો તમારી પાસે પેપર પણ હોવું જોઈએ કે ઉતરી તમારે કોઈને કોન્ટેક્ટ કરવો છે તો તમે કોન્ટેક્ટ કરી શકો. ઇવન ઘણીવાર ઇમિગ્રેશન ઓફિસર્સ પૂછતા હોય છે તમે ક્યાં જવાનું છો, ક્યાં રહેવાના છો, તો આપણે મોબાઈલમાંથી મેસેજ શોધવા પડે નહીં, તે તમારા પેપર ઉપર જ તમારી હેન્ડ લગેજના ફોલ્ડર, હેન્ડ લગેજ કંઈક ફોલ્ડર છે એમાં જ આ સાથે રાખવાનું છે. અને આ બધા ડોક્યુમેન્ટ્સ તમારા આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ છે. જો ચેકિંગ લગેજ તમારું કશું ખોવાય છે, ઓન ટાઈમ નથી આવતું, તો તમારી આઈડેન્ટિટી શું, તો ધીસ ડોક્યુમેન્ટ્સ ઇઝ યોર આઈડેન્ટિટી. આ ડોક્યુમેન્ટ્સ ઉપર જ તમારું કામ આગળ થવાનું છે. તમારે કંઈ પણ ક્લેમ કરવું છે, કોઈ જગ્યાએ તમારે એને પ્રોડ્યુસ કરવા છે, તો ડોક્યુમેન્ટ્સ તમારા ઓરિજિનલ જ તમારા હેન્ડ લગેજમાં હોવા જોઈએ. ચેકિંગ લગેજ મિસ થઈ ગયું તો હજી ડોક્યુમેન્ટ્સ પણ તમારા મિસ થઈ જશે, તો એ ભૂલ સહેજે કરતા નહીં. હવે ઘણા પેરેન્ટ્સ અમને પૂછતા હોય છે, સ્ટુડન્ટ્સે પૂછે કે સર કેડેન એરપોર્ટ ઉપર કયા ક્વેશ્ચન્સ પૂછશે, અહીંયા કયા ક્વેશ્ચન્સ પૂછશે. સો મેજરલી ઘણીવાર ઓફિસર સારા હોય છે કે જે તમારા ખાલી ડોક્યુમેન્ટ્સ જોઈને તમને જવા દે છે, અને ઘણીવાર તમને ક્વેશ્ચન્સ પણ કરતા હોય છે. સો ક્વેશ્ચન્સ પણ એવા હાયર, એવા ટ્રિકી ક્વેશ્ચન હતો, સિમ્પલ જ ક્વેશ્ચન્સ હોય છે, જેમ કે તમારો પર્પઝ ઓફ વિઝિટ. સો તમને પૂછવામાં તમે શેના માટે આવ્યા છો, તો આપણે એસઓપીમાં લખ્યું છે કે આપણે ભણવા જઈએ છીએ, ભણીને પાછા આવીશું. પાર્ટ ટાઈમ જોબ કરીને આપણે બધા જાણીએ છીએ, પણ ત્યાં જવાની જરૂર નથી. ઓકે, એટલે તમારો જે મેઇન મોટો છે, તમે સ્ટુડન્ટ વિઝા ઉપર છો, તો તમે સ્ટડી માટે ત્યાં કેનેડામાં આવ્યા છો, તો એ તમારે મેન્શન કરવાનું રહેશે. પ્રૂફ ઓફ વિઝિટ, સો એમાં તમારો પાસપોર્ટ છે, પીઓએ લેટર છે, પોર્ટ ઓફ એન્ટ્રી લેટર, જેને એલઓઆઈ પણ કહેવાય છે, લેટર ઓફ ઇન્ટ્રોડક્શન, સો એ તમે બતાવી શકો વિઝા માટે. તમારા કોલેજના નામ પૂછી શકે, તમારો કોર્સ પૂછે, તો એ તમારે ઇન્ફોર્મ કરવાનું છે, કયો કેમ્પસ છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમને તમારું કેમ્પસ, કોલેજની ઇન્ફોર્મેશન બધી હોવી જોઈએ, એઝ વેલ એઝ ડોક્યુમેન્ટ માર્ક્સ. ડોક્યુમેન્ટ તો આપણે શું કરવાના છે, બટ એમાંથી જોઈન બોલી શકાય નહીં, જે બેઝિક ક્વેશ્ચન છે. ઘણી વાર તમને અબાઉટ પિકઅપ ડ્રોપ માટે પૂછતા હોય છે કે તમને અહીંયા કોઈ લેવા આવવાનું છે કે નથી આવવાનું, કે કોલેજની બસ આવવાની છે, કોઈ રિલેટિવ આવવાના છે, કે તમે ટેમ્પરરી સ્ટે ક્યાં કરવાના છો. સો એ ડિટેલ પણ તમારે એ લોકોને મેન્શન કરવી પડે છે. સો દરેક જણને આ ક્વેશ્ચન્સ પૂછાય જ, એવું મેન્ડેટરી નથી, બટ આ ક્વેશ્ચન્સનો આન્સર તમારી પાસે રેડી હોવો જોઈએ. જીઆઈસી અકાઉન્ટ એક્ટિવેશન, આમાં ઘણા બધા સ્ટુડન્ટ્સનું સ્કોશિયા બેંકમાં અકાઉન્ટ છે, ઘણા બધાનું સીઆઈબીસીમાં છે, ઘણા બધાનું આઈસીઆઈસીઆઈમાં છે. તો સ્કોશિયા બેંકની અંદર પણ તમારી પાસે એક વેલકમ કીટ આવેલું છે, જેમાં તમારી એક્ટિવેશન પ્રોસેસર પણ મેન્શન કરેલી છે, વેલકમ લેટર કહેવાય, તો એ છે. સીઆઈબીસીની અંદર પણ હાઉ ટુ એક્ટિવેટ અકાઉન્ટ માટેનું પણ એક ઇન્સ્ટ્રક્શન સ્પેસિફિક આપેલી છે, કે તમારે એની ઓનલાઈન અપોઇન્ટમેન્ટને લઈ તમારે એપ્લિકેશનને એક્ટિવેટ કરવાનું છે. સો એ બધા ખાસ ચેક કરી લેજો કે તમારી પાસે એ ડોક્યુમેન્ટ્સ છે કે નહીં.
તમારી પાસે જ્યારે તમારો અકાઉન્ટ ઓપન કર્યું હશે ત્યારે તમે ઈમેલ સાથે કરીએ છીએ. કોઈને ક્વેરી હોય તો તમે તમારા રિસ્પેક્ટિવ કાઉન્સેલરને પણ આના માટે પૂછી શકો છો. એઝ વેલ એઝ જીઆઈસીમાં જે આઈસીઆઈસી બેંક છે, સો આજે આપણી જોડે એમના ઇન્ડિયાના જે આઈસીઆઈસી કેનેડા છે એના ઇન્ડિયાના મેનેજર આપણે અહીંયા ત્યાં આવેલા છે કે જે આઈસીઆઈસીના અકાઉન્ટ્સના બેનિફિટ શું છે જીઆઈસીના એ અને એક્ટિવેશન કેટલું સ્મૂથલી છે એના માટે આપણને ગાઈડ કરશે. સો આઈ વિલ ઇન્વાઇટ મિસ્ટર બ્રિજેશ સર, પ્લીઝ સર. જીઆઈસીનું જીઆઈસી છે એના એક્ટિવેશન માટે સર તમને જે અત્યારે સ્ટેપ બતાવે છે એ સમજવા બહુ જરૂરી છે. અને આરબીસી ની અંદર પછી જ્યારે એનું તમે એક્ટિવેશન ફર્ધર ફોલો બી કરો છો તો બ્રિજેશ સર નો તમને અહીંયાથી કોન્ટેક્ટ અને સપોર્ટ બંને મળશે. સો મેક શ્યોર કે અત્યારે જે સમજાઈ રહ્યા છે એના ઉપર મેઇન ફોકસ કરજો, બીકોઝ આ જે પર્ટિક્યુલર પ્રોસીજર છે વિચ વિલ બી ધેર આફ્ટર લેન્ડિંગ ધેર ઇન કેનેડા. પ્લીઝ સર. થેન્ક યુ સો મચ અર્ચના ઇન્ટરનેશનલ ટીમ અર્ચના, એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ એવરી સ્ટુડન્ટ્સ હુ હેવ રિસીવ્ડ ધેર કેનેડિયન સ્ટડી વિઝા. લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, માય નેમ ઇઝ બ્રિજેશ આનંદ એન્ડ આઈ એમ રિપ્રેઝેન્ટિંગ હિયર આઈસીઆઈસીઆઈ બેંક કેનેડા એન્ડ આઈ એમ ફ્રોમ આઈસીઆઈસીઆઈ બેંક કેનેડા જીઆઈસી એકાઉન્ટ ટીમ. સો બેઝિકલી ગુજરાતી જ છું, આપણે ગુજરાતીમાં કોમ્યુનિકેટ કરીને ઇટ વિલ બી બેટર. હવે મેની સ્ટુડન્ટ્સને જે ડાઉટ્સ હોય છે જીઆઈસી એકાઉન્ટને લઈને કે ત્યાં જેને આઈસીઆઈસીઆઈનું જીઆઈસી લીધું હોય તો આપણે એકાઉન્ટ કેવી રીતે એક્ટિવેટ કરવાનું, કેવી રીતે બેન્કિંગ ત્યાં સ્ટાર્ટ કરવાનું છે આપણે, બરાબર છે? તો થોડી બેઝિક તમને કહી દઉં કે આઈસીઆઈસીઆઈ બેંક કેનેડાનું રિસન્ટલી કોલોબરેશન થયું છે કેનેડામાં આરબીસી સાથે. તો મોસ્ટ ઓફ યુ હેવ હર્ડ ધ નેમ ઓફ આરબીસી બેંક ઓફ કેનેડા, જે કે રોયલ બેંક ઓફ કેનેડા નામ છે પૂરું એનું, એની સાથે આઈસીઆઈસીઆઈ બેંક કોલોબરેટ થયેલી છે. એટલે જીઆઈસી એકાઉન્ટ જો તમે અમારું લીધું હશે તો ઇન ફ્યુચર તમને કેનેડામાં લેન્ડ થયા પછી અમારી તરફથી બે ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવશે. એક છે આઈસીઆઈસીઆઈ બેંક કેનેડાનું તમે ચેકિંગ એકાઉન્ટ લો, ઓર એલ્સ યુ ઓપ્ટ ફોર આરબીસી ચેકિંગ એકાઉન્ટ, બરાબર છે? તો અહીંયા અમે તમને સ્ટ્રોંગલી રેકમેન્ડ કરીશું કે તમારે આરબીસીનું ચેકિંગ એકાઉન્ટ જ સિલેક્ટ કરવાનું છે. તો એનું રીઝન છે કે આરબીસી એ કેનેડાની સૌથી મોટી બેંક છે ઇન ટર્મ્સ ઓફ એટીએમ નેટવર્ક, ઇન ટર્મ્સ ઓફ બ્રાન્ચ નેટવર્ક. તો તમને પ્લેન્ટી ઓફ બ્રાન્ચીસ, પ્લેન્ટી ઓફ એટીએમ્સ એના જોવા મળશે, કારણ કે એની નંબર વન બેંક છે, બરાબર છે? એટલે સૌથી મોટો એડવાન્ટેજ આપણા સ્ટુડન્ટને આપણે આ આપી રહ્યા છીએ. અપાર્ટ ફ્રોમ દેટ આપણે આરબીસી ના સર્ટન બેનિફિટ બી જોઈશું અને આ બધી ફીચર્સ અને ફેસિલિટીઝ કેવી રીતે અવેલ કરવી એ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. આપણે આરબીસી ના અમુક બેનિફિટ પહેલા ડિસ્કસ કરી લઈએ. તો સ્ટુડન્ટ્સને કે ન્યૂ કમર્સને આરબીસી સર્ટન એક્સક્લુઝિવ ઓફર્સ આપે છે. ફોર એન એક્ઝામ્પલ, એવરી ક્વાર્ટર એમની ઓફર છે રિવાઇઝ થતી હોય છે, દરેક ક્વાર્ટર માટે એમની ઓફર બદલાઈ જતી હોય છે. તો અત્યારે તમે બધા સપ્ટેમ્બર ઇન્ટેક માટે જઈ રહ્યા છો તો અત્યારની જે ઓફર રનિંગ છે એના વિશે હું તમને થોડી માહિતી આપી દઈશ કે કેનેડામાં લેન્ડ થયા પછી જે હમણાં હું પ્રોસેસ એક્સપ્લેન કરીશ ને, તમે પ્રોસેસ પૂરી કરીને જ્યારે આરબીસીની બ્રાન્ચમાં વિઝિટ કરશો અપોઇન્ટમેન્ટ લઈને, તો તમારું ત્યાં સ્ટુડન્ટ ચેકિંગ એકાઉન્ટ ઓપન કરશે, બરાબર છે? ત્યાંનો જે એમ્પ્લોય હશે ઓન ધ સ્પોટ તમને ડેબિટ કાર્ડ અને એનો પિન એક્ટિવેટ કરીને હેન્ડ ઓવર કરી દેવામાં આવશે બ્રાન્ચ ઉપર જ એ જ વખતે. એ ડેબિટ કાર્ડથી કે પછી એના નેટ બેન્કિંગથી તમે ત્રણ ડેબિટ ટ્રાન્ઝેક્શન કરો છો તો આરબીસી તમને 100 કેનેડિયન ડોલર, જસ્ટ બીકોઝ તમે એનું બેન્કિંગ સ્ટાર્ટ કર્યું એના માટે 100 કેનેડિયન ડોલર તમને એઝ અ બોનસ તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરે છે. આ એની એક ઓફર છે. આ ટાઈપની ઓફર એમની આવતી રહેતી હોય છે, બટ આ વન ટાઈમ ઓફર હોય છે, બરાબર છે? સેકન્ડ છે કે ત્યાં બેંક, આપણે જેમ ઇન્ડિયામાં યુપીઆઈ બહુ યુઝ કરીએ, આપણે કોઈ બી નાનું મોટું શોપિંગ કરીએ તો ગૂગલ પે થી કે પછી બીજી કોઈ એપથી આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ, તો ત્યાં કેનેડામાં તમે જોશો તો ત્યાં યુપીઆઈ નથી અત્યારે, ત્યાં ક્રેડિટ કાર્ડ ચાલે છે. તમારે નાનામાં નાના ટ્રાન્ઝેક્શન બી કરવા હશે ને તો ક્રેડિટ કાર્ડના ટેપિંગ અથવા સ્વાઇપિંગથી થઈ જશે. તો આરબીસી તમને ક્રેડિટ કાર્ડ આપશે, સ્ટુડન્ટને બી ઇવન અપ ટુ 2000 કેનેડિયન ડોલર સુધીનું ક્રેડિટ કાર્ડ આપે છે, વિચ ઇઝ અ વેરી ગુડ લિમિટ ફોર અ સ્ટુડન્ટ. અને તમારા સિવિલ સ્કોરને તમારે અપગ્રેડ કરતો રહેવા માટે તમારે મિનિમમ એમાંથી 25 to 30-35% સુધીનો એનો યુટિલાઇઝેશન રેટ તમારે રાખવાનો, એનાથી ઉપર જવા નહીં દેવાનું બને ત્યાં સુધી. એવરી મંથ
અરાઉન્ડ 500-600 ની રેન્જમાં તમે એને યુઝ કરશો તો તમારો સિવિલ સ્કોર એનાથી બહુ સારો અપગ્રેડ થશે. તો ક્રેડિટ કાર્ડનો બને એટલો યુઝ કરવાનો અને આ રીતે તમારા સિવિલ સ્કોરને મેન્ટેન કરવાનો, એવરી મંથ એનું પેમેન્ટ બી કરતા રહેવાનું યાદ રાખીને, કે જેથી કરીને તમારા સ્કોરને ઇમ્પેક્ટ ના કરે. કારણ કે આ જે સ્કોર છે કે જે તમને ફ્યુચરમાં મકાન લેવામાં, ત્યાં ઘર લેવામાં મદદ કરશે અને તમને કાર લોન લેવામાં મદદ કરશે. બરાબર છે. હવે મેં જેમ બ્રાન્ચીસની વાત કરી, આરબીસીની ઇન ટોટલ કેનેડામાં 1200+ બ્રાન્ચીસ છે જે તમે ફ્રીલી એક્સેસ કરી શકશો. 4200+ એના એટીએમ્સ છે, વિચ ઇઝ હાઈએસ્ટ ફોર એની બેંક ઇન કેનેડા. તો તમને દરેક સિટી, પ્રોવિન્સ કે કોઈ બી આઈલેન્ડ ઉપર બી તમને એના એટીએમ જોવા મળશે. તો એટીએમમાં તમને કોઈ તકલીફ નહીં પડે શોધવામાં. પ્લસ તમારું જીઆઈસી એકાઉન્ટ તો આઈસીઆઈસીઆઈ પાસે છે, તો આરબીસીમાં પૈસા કેવી રીતે લેવાના? આરબીસીનું જે ચેકિંગ એકાઉન્ટ છે એમાં તમારા પૈસા જે ક્રેડિટ થશે એ ટોટલી ઓટોમેટેડ મોડમાં થશે. ઇનિશિયલી $2,000 અને રિમેનિંગ $8,000 છે એ 12 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં ક્રેડિટ થશે. બરાબર છે. 12 મહિના સુધી $670 એના પછી આવતા રહેશે. એના માટે કોઈ અલગથી પ્રોસેસ કે એવી કોઈ આપણે ડિફાઈન નથી કરેલું, તો એ આખી પ્રોસેસ ઓટોમેટિક મોડમાં થતી હોય છે. અપાર્ટ ફ્રોમ દેટ, ઓબ્વિયસલી તમે અમારા ઇનિશિયલ કસ્ટમર તો તમે અમારા જ છો, તો તમને અમારી સાથે રાખવા માટે અમે અમારી તરફથી તમને એક રિમિટન્સ એકાઉન્ટ આપીએ છીએ, જેમાં તમને ડેબિટ કાર્ડ નહીં મળે, ક્રેડિટ કાર્ડ નહીં મળે, ખાલી નેટ બેન્કિંગ મળશે અને એમાં કોઈ મંથલી ફી નહીં લાગે ક્યારે. બરાબર છે. પણ આ એકાઉન્ટ તમારા એક જ કામમાં આવશે, કેનેડાથી ઇન્ડિયામાં પૈસા મોકલવા માટે. તમારા કોઈ બી ફ્રેન્ડ રિલેટિવના એકાઉન્ટમાં તમે પૈસા ક્રેડિટ કરી શકો, કેનેડિયન ડોલર ઇન્ડિયામાં રિમિટ કરી શકો, એના માટે મેં એકાઉન્ટ આપીશું તમને. આ સેમ ફેસિલિટી આરબીસીના એકાઉન્ટમાં બી અવેલેબલ છે. તો આ એકાઉન્ટનો શું યુઝ છે? સિમ્પલ છે, કે રેટ કમ્પેર કરવા માટે. તમને જ્યાં સસ્તું પડે ત્યાંથી તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું. આ એકાઉન્ટ વાપરવું, ના વાપરવું, મેન્ટેન કરવું તમારી ચોઇસ છે. અમે અમારી તરફથી કોઈ અમારે ફોર્સ નથી કરતા. હવે આરબીસીની અમુક સ્પેશિયાલિટીઝ એવી છે, વેલ્યુ એડેડ સર્વિસ કહેવાય કે પછી બીજી ભાષામાં કહીએ તો બિયોન્ડ બેન્કિંગ કહેવાય, એ આપણે ફટાફટ જોઈ લઈશું. આરબીસીના સર્ટન ટાઈઅપ્સ છે કેનેડામાં, એમાં ઘણા બધા ટાઈઅપ્સ દેખાતા હશે પણ હું બધું ડિસ્કસ નહીં કરી શકું. બટ મેઇનલી આપણે એક્સેસ, ટ્રાયક, અરાઈવ અને પ્રેપ આ ચાર એજન્સીઝ આપણને અહીંયા દેખાય છે. બેઝિકલી આ ચાર એજન્સીસ છે એ સ્ટુડન્ટને કેનેડામાં સેટલ ડાઉન કરવાનું કામ કરે છે. કેનેડિયન ગવર્મેન્ટની પાસે એવરી યર મિલિયન્સ ઓફ ડોલરનું બજેટ હોય છે ખાલી ન્યૂ કમર્સને કેનેડામાં સેટલ ડાઉન કરવા માટે. તો એ આ બજેટને આવી એજન્સીઓ માટે ખર્ચ કરે છે, પાછળ ખર્ચ કરે છે. આ એજન્સીઓને બી કંઈક બેનિફિટ હોય તો જે સ્ટુડન્ટને હેલ્પ કરતા હોય, કરેક્ટ? તો આ એજન્સીઓ શું કામ કરે છે? બેઝિકલી એકદમ ક્લિયર કટ વાત કરું ને તો સ્ટુડન્ટને જોબ સર્ચ સપોર્ટ પ્રોવાઈડ કરે છે, સૌથી મોટું કામ આ એનું. બીજું, સ્ટુડન્ટને રિઝ્યુમ પ્રિપરેશનમાં હેલ્પ કરે છે, કે ઇન્ડિયામાં તમે જે રિઝ્યુમ યુઝ કરતા હોય કેનેડામાં એ ફોર્મેટ નથી ચાલતું. ત્યાં કવર લેટર અને બીજા ઘણા પ્રોસિજર્સ હોય છે. એ લોકો એપીઆઈ અમુક સર્ટન એઆઈ ટૂલ્સ યુઝ કરે છે રિઝ્યુમ શોર્ટલિસ્ટ કરવા માટે. તો તમારે તમારા રિઝ્યુમમાં સર્ટન કીવર્ડ્સ તમારી જોબ રિલેટેડ એડ કરવા પડે તમારે, જેથી કરીને એમના એઆઈ ટૂલ્સ એને કેપ્ચર કરી શકે. તો એ કેવી રીતે બધું રિઝ્યુમ બનાવવું એ બધું બી શીખવાડે છે. કોઈ સ્ટુડન્ટને મેન્ટરશીપ જોઈતી હોય, ઘણી વખત ગયા પછી સ્ટુડન્ટને એવું થાય હોમસિકનેસ ફીલ થાય, તો આ એજન્સીઓ એના માટે વેબિનાર, કાઉન્સેલિંગ સેશન્સ ને બધું એરેન્જ કરતા હોય છે. તો આ બધી જે એજન્સીમાં ચાર મેઇન એજન્સીઝ છે કેનેડાની, એ ચાર એજન્સીઝ એક્સક્લુઝિવલી આરબીસી સાથે કામ કરે છે. બીજી કોઈ કેનેડિયન બેંક નથી કે જેમાં તમને આ એજન્સીઝનો એક્સેસ મળશે. આ એજન્સીઝ તમને આરબીસીના નેટ બેન્કિંગમાં આના એક્સેસ તમને જોવા મળશે. તો એ રીતે તમે જોવા જાઓ તો બહુ બેસ્ટ બેનિફિટ છે. અપાર્ટ ફ્રોમ દેટ, આરબીસી હેઝ 3 મોડેલ ઓફ બ્રાન્ચીસ. એક આપણે જેમ અમદાવાદમાં જોઈએ છે ને બધી બ્રાન્ચીસ ન્યુક્સ એન્ડ કોર્નર્સ ઓફ સિટીમાં જોવા મળે છે આપણને, સેમ વે એ ટાઈપની એક બ્રાન્ચીસ છે આરબીસીની. સેકન્ડ ટાઈપ ઓફ બ્રાન્ચીસ આરબીસીની છે જે ઓન કેમ્પસ છે. દેર આર સર્ટન કોલેજીસ, દેર આર સર્ટન યુનિવર્સિટીઝ કે જેના કેમ્પસમાં આરબીસી અવેલેબલ છે. પ્લસ એ લોકોની એક સર્ટન ટાઈપ ઓફ બ્રાન્ચ છે જેનું નામ એ લોકોએ રાખ્યું છે મીટિંગ પ્લેસ. મેઇનલી આ મીટિંગ પ્લેસ બ્રાન્ચ એવા સિટીના એરિયામાં હોય છે કે જ્યાં સીન નંબરના સેન્ટર્સ આવેલા હોય, તમને એની આસપાસમાં બ્રાન્ચ મળી જશે. તો ત્યાં તમે સપોઝ વિઝિટ કરો તો ત્યાં તમને તમારા જે કહેવાય ને કે ત્યાં તમને અલગ અલગ કન્ટ્રી સ્પેસિફિક તમને એવા રિપ્રેઝેન્ટેટિવ મળશે કે જે તમને તમારા ત્યાં સેટલ ડાઉનમાં તમને હેલ્પ કરી શકે. તો એની બી તમે ગાઈડન્સ અને હેલ્પ લઈ શકો છો.
अपार्ट फ्रॉम दैट कैनेडा में लैंड થયા પછી તમે જુઓ કે પ્રોસેસ શું કરવાની છે સૌથી પહેલા તો આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચ તમારે સર્ચ કરવાની નથી બરાબર છે આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચમાં જવાનું નથી સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન છે આઈસીઆઈસીઆઈ બેંક કેનેડા એસપીપી આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે આખી પ્રોસેસ તો બહુ સિમ્પલ છે 10-15 મિનિટની છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં આઈડી પાસવર્ડ નહીં માંગે તમારે તમારો જીઆઈસી એકાઉન્ટ નંબર ડેટ ઓફ બર્થ અને પાસપોર્ટ નંબરથી લોગિન કરવાનું છે અને એકાઉન્ટ એક્ટિવેશન ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે અને એ એકાઉન્ટ એક્ટિવેશન ફોર્મ ફિલઅપમાં તમારે આરબીસીને એઝ અ બેન્કિંગ સિલેક્ટ કરવાનું છે અને ફોર્મ જ્યારે તમે સ્ટડી પરમિટ અપલોડ કરીને સબમિટ કરશો એટલે અમારી તરફથી એક લેટર ઇશ્યુ થશે જસ્ટ વન प्रेजेंटेशन में कंप्लीट प्रोसेस फोटोग्राफिक डिटेल साथ आपेली है तुम्हारे शू करवानो छे तमे तुम्हारा काउंसलर ने कांटेक्ट करशो ने तो ये तुमने इमीडिएटली व्हाट्सएप के ईमेल में तुम कहशो એટલે તમને પ્રોવાઇડ કરી દેશે આ ટેકનિક લેટર અમારી તરફથી તમને આ એપ્લિકેશન માં ઇશ્યુ થશે આ લેટર લઈને સ્ટડી પરમિટ અને પાસપોર્ટ ની સાથે તમારે આરબીસી ની કોઈ પણ નિયરેસ્ટ બ્રાન્ચ માં જવાનું છે વિથ પ્રાયર અપોઇન્ટમેન્ટ બરાબર આટલી જ પ્રોસેસ છે તો મહેરબાની કરીને આઈસીઆઈસીઆઈ બેંકની કોઈ બ્રાન્ચ શોધતા નહીં ઓનલાઈન આ એપ્લિકેશન છે આઈસીઆઈસીઆઈ બેંક કેનેડા એસપીપી આ એપ્લિકેશન તમે અત્યારે પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર છે તો એમાં ફોર્મ ફિલઅપ કરીને આ લેટર લઈને પછી તમારે આરબીસીની બ્રાન્ચમાં અપોઇન્ટમેન્ટ સાથે જવાનું રહેશે બરાબર ને બાકી આગળની પ્રોસેસ તો તમને આરબીસીનો સ્ટાફ જે તમે મળશો ત્યાં એ તમને ગાઈડ કરતો જ રહેશે બરાબર છે અપાર્ટ ફ્રોમ ધેટ કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા આપણે એક બે મિનિટ લઈ લઈએ પૂછી શકો છો તમે મને and providing this opportunity. Thank you so much. Thank you, Vijay sir. So it means that beyond the $10,000, student get $100 extra. Yes. Yeah. Thank you. Thanks for the fabulous offer. Thank you so much. Experience. Best of luck. Yeah. Please, sir. Coming to our seminar, back to the seminar. આપણે important details અવેલ ચાલુ થાય છે. So kindly focus on each and every steps which we are going to introduce. Study permit, સૌથી important document. તમે કેનેડામાં લેન્ડ થાઓ છો એના પછી જે તમને ડોક્યુમેન્ટ મળે છે કેનેડિયન જે પર્ટીક્યુલર ઓફિસર ત્યાં હોય છે ક્વેશ્ચન પૂછ્યા પછી તમને જે ડોક્યુમેન્ટ આપે છે ધેટ ઇઝ કોલ્ડ સ્ટડી પરમિટ આની અંદર તમારું નામ મેલ ફીમેલ તમારો પાસપોર્ટ નંબર ડેટ ઓફ બર્થ ટૂંકમાં જે બી ડિટેલ્સ લખેલી છે બધી ડિટેલ્સ જો તમે ત્યાં વાંચ્યા વગર આગળ નીકળી જાઓ છો તો તમને એમાં આયેલી કોઈ બી એરર ના લીધે એરપોર્ટ ની બહાર ગયા પછી તમે સીન નંબર નહીં મેળવી શકો પહેલો તો દરેકને ખબર છે સીન નંબર રાઈટ કે ત્યાં ગયા પછી નું મારું પાન કાર્ડ કહી શકાય એ રીતે સીન નંબર છે નંબર 1 સીન નંબર નહીં મળે નંબર 2 પાર્ટ ટાઈમ જોબ નહીં મળે નંબર 3 એડ્રેસ પ્રૂફ રેઝ નહીં થાય નંબર 4 બેંક એકાઉન્ટ ના એક્ટિવેશન માં બી એ લોકો તમારું ડીલે કરશે અને એ સ્ટડી પરમિટ ની અંદર જો કોઈ ભી કરેક્શન કરવાનું આવે છે તો ઇટ રિક્વાયર્સ 90 વર્કિંગ ડેઝ 90 આપણા પાસ્ટમાં હર્ષનાથમાં આવા સ્ટુડન્ટ ભી હતા કે જેમણે એરપોર્ટ પર હજુ રીસેન્ટલી ગયા જ ઇન્ટેકની વાત છે એરપોર્ટ પર ઉતરે છે બધું જ ક્લિયર કરે છે ઇમિગ્રેશન ક્લિયર થયા પછી એ જે સ્ટડી પરમિટ જે ઓફિસરે આપી ઓફિસરે એવું ભી કીધું કે પ્લીઝ તમે આને એક વખત વાંચી લો એમણે કીધું કે ના બધું પરફેક્ટ છે બીકોઝ એમણે પેલું બહાર નીકળે પહેલા ઘરે ફોન કરવો તો ચલો ફોન કર્યો ઘરે કીધું હું આવી ગયો છું બેગ લઈ લીધી ઘરે ગયા હજુ ઘરે ગયા પછી 24 કલાક નથી થયા એકનો કોઈ ફ્રેન્ડ એમને મળે છે કે આમાં તારે ઇન્ડિયાની જગ્યાએ ઇન્ડિયન લખેલું છે બસ એક જ એન એક્સ્ટ્રા હતો એ ગયો બેંકમાં બેંકવાળાએ ખાતું ખોલવાની ના પાડી કે ના તમારા કન્ટ્રી તમારી આ નથી તમારે ચેન્જ કરવો પડશે સીન નંબર માટે 1.5 કલાકે લાઈનમાં ઉભો રહ્યો સીન વાળાએ ના પાડી દીધી ધેન હી ઈમેલ ટુ ધ હર્ષનાથ કાઉન્સેલર
કે સર મારી જોડે આવું થયું છે તો આને કેવી રીતે આપણે કરેક્ટ કરીશું, અને અમે લોકો એને પ્રોસીજર મોકલી, એને પ્રોસીજર એપ્લાય કરી, ટોટલ 79 ડેઝ પછી એની પાસે એ પરમિટ જલ્દી આવે, બીકોઝ એને કન્ટિન્યુઅસ આઈઆરસીસી માં કોલ કર્યા હતા કે સર મારું બધું જ અટકી ગયું છે. સો મેક શ્યોર કે આ ડોક્યુમેન્ટ જે છે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું આનું એક સેમ્પલ એક પીડીએફ ફાઇલ બી અત્યારે કરું છું, એક જણની પરમિટ આવેલી છે, તો વિલ ગીવ યુ ધી બેટર આઈડિયા કે એની અંદર શું ડિટેલ હોય છે. જો તમારું ફૂલ નેમ, પછી ડેટ ઓફ બર્થ મેલ ફીમેલ માટે ઇન્ડિયા, પાસપોર્ટ નંબર, ડેટ ઓફ ઇશ્યુ એક્સપાયરી, તમારા ઇન્સ્ટિટ્યુટ માટેનું ડેઝિગ્નેટેડ જે લર્નિંગ છે કે નહીં, અને નીચે બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન કે તમે આ તારીખ સુધીમાં તમારે છોડી દેવાનું છે કન્ટ્રી, તમે વર્ક બીજા કોઈ ભી ખોટા ટ્રેડમાં ના કરી શકો, એટલે આ જે ડોક્યુમેન્ટ છે એની મહત્તા બહુ છે. પ્લીઝ મેક શ્યોર કે એરપોર્ટ ઉપર જ્યારે ઓફિસર તમને પૂછે છે કે તમે વાંચી લો, તો ખરેખર તમે બધી ડિટેલ વન બાય વન વાંચ્યા પછી જે કાઉન્ટર છોડજો. તમને પૂરેપૂરો હક છે કે એ વાંચ્યા વગર એ તમને ઓફિસર એવું ના કહી શકે કે તમે જતા. બેંક અકાઉન્ટના ફ્રોડ થતા હોય છે કેનેડામાં. હવે તમે લેન્ડ થશો એટલે સૌથી પહેલા વહેલું કે મોડું આ સિમ કાર્ડ એક્ટિવેટ કરશો કે નવું સિમ કાર્ડ લેશો કે કોઈ બી જગ્યાએ તમારા રેઝ્યુમે આપશો, એટલે તમારો ડેટા માર્કેટમાં ફરતો થઈ જતો હોય છે, અને અહીંયાથી ચાલુ થાય છે ફ્રોડ થવાની પૂરેપૂરી તૈયારીઓ. કેનેડામાં એવી રીતે ફ્રોડ થાય છે કે જ્યાં તમારો સીવી ફરતો હોય છે, અને આપણે તો ઓફકોર્સ જઈને પહેલું એવું કરીએ છીએ બધે સીવી આપવા નીકળી જઈએ છીએ, કારણ કે આપણે તો જોબ કરવા ગયા છે. આપણો ફ્રેન્ડ એક શીખવાડશે, તું આવ્યો છે ચલ સીવી ની 200 એક પ્રિન્ટ લેતો આવજો બેંકમાં, હા બધે આપવાના છે. મહેરબાની કરીને આવું કશું જ કરવાની જરૂર નથી. પાર્ટ ટાઈમ જોબ કેવી રીતે મળે છે, કયા ઓપ્શન છે, એ હજુ આના પછીની સ્લાઇડ છે જ આપણા માટે, કારણ કે મહત્વનો મુદ્દો એ જ, અત્યારે સળગતો મુદ્દો એ જ હશે, તો આપણે એના પર બી આવીશું જ. પણ મેક શ્યોર કે આ ફ્રોડ ના થાય આપણી જોડે. હર્ષનાથના બી પાસમાં સ્ટુડન્ટ આમાં બી અનુભવમાં નીકળી ચૂક્યા છે. કોલ આવે છે કે તમને જોબ મળી છે, તમારા માટે બેઝિક અમારા જે ટ્રેનિંગ છે એનું અમે એડવાન્સમાં તમને કીટ બાય કરવા પૈસા આપીએ છીએ, તમે એ પૈસા તમારા અકાઉન્ટમાં લઈ લો અને પછી કીટ બાય કરી લો, એટલે અમારા ત્યાં જોઈનિંગ તમારું કરવાનું થશે. તમારી બેંક ડિટેલ આપો, જેવી તમે બેંક ડિટેલ આપો છો જીઆઈસીના જે રૂપિયા આવ્યા છે એ બી ખેંચી લેશે. મેક શ્યોર તમને આવતો કોલ બીજી ટાઈપનો કોલ સીઆઈસી કે હું આઈસીસી, તમારું આઈઆરસીસી છે સીઆઈસી છે એ ડિવિઝનમાંથી બોલું છું, તમે એરપોર્ટ ઉપર આવ્યા હતા એના પછી તમે જે ડોક્યુમેન્ટ આપ્યું છે એમાં એરર રહી ગઈ છે, પ્લીઝ મેક શ્યોર કે તમે એને કરેક્ટ કરો છો, એના માટે મને અત્યારે તમે બધી તમારી વિગત આપો. સીઆઈસી ક્યારે કોલ કરતી નથી, કોઈ બેંક તમને કોલ કરતી નથી, કે આવી રીતે પર્ટિક્યુલર જોબ માટે આવતો કોલ કોઈ એડવાન્સમાં સેલરી નથી આવતો. આ વિડિયો જે અત્યારે અમે તમે જુઓ છો એનો સ્ક્રીનશોટ મૂક્યો છે એ આપણા જ એક સ્ટુડન્ટે આજથી ઘણા વર્ષ પહેલા યુટ્યુબ ઉપર પબ્લિશ કર્યો હતો, ત્યાંની પોલીસ સાથે મળીને. એમાં જે સ્ટુડન્ટ જોવા મળે છે પ્રશાંત છે, એ બી અહીંયા જે રાજસ્થાનના નાના ગામમાંથી આપણે જ વિઝા કરાવીને એને મોકલ્યા હતા, એણે અત્યારે આ કામ કર્યું છે. સો મેક શ્યોર કે આ વિડીયો બી તમારી ફુરસદે તમે જોઈ શકો છો, બટ ફ્રોડ ના થાય એના માટે આ ખાસ ધ્યાન રાખજો કે આવતા કોલને એનાલાઇઝ કર્યા વગર. અહીંયા આવે છે ને પેટીએમ માટે ઓટીપી માટે, સર આપો જેકપોટ લગાય, અહીંયા 5 રૂપિયાનું પાણી કોઈ નથી આપતું, ભાઈ જેકપોટ આપવું છે, એટલે મેક શ્યોર ત્યાં બી કોઈ નથી આપવાનું. ત્યાં જસ્ટિન ટ્રુડો એરપોર્ટ ઉપર ડોલરનો હાર પહેરવા નથી આવતો, જઈને આપણે કામ કરવાનું છે. એકોમોડેશન કેવી રીતે ત્યાં શોધવું, તો ધીસ આર ધી સમ વેબસાઇટ્સ કે જેની ઉપરથી સ્ટુડન્ટ્સ સતત ત્યાં જઈને આ બધા ઓપ્શન્સ શોધી શકતા હોય છે, અને બહુ જ પ્રૂવન વેબસાઇટ્સ છે. પ્રૂવન વેબસાઇટનો મતલબ એવો કે એના ઉપર તમને જે લિસ્ટિંગ મળે છે ધોઝ આર જેન્યુઅન ઇનફ, છતાં બી આપણે આપણું ક્રોસ ચેક કરતા રહેવાનું. સેકન્ડ થિંગ કે આના ઓપ્શન્સ મળતા હોય છે ત્યારે આમાં સ્ટુડન્ટ શેરિંગના બી ઓપ્શન હોય છે, એટલે કે તમારે શેર્ડ અકોમોડેશન શોધવું હોય તો બી તમે આના ઉપર શોધી શકો છો.
પ્લસ તમારે આ વેબસાઇટ્સ ની અંદર જ્યારે કોન્ટેક્ટ તમે મેળવો છો તો એ લોકો જે મોટા ભાગની વેબસાઇટ છે ધે ડોન્ટ ચાર્જ સિંગલ પેની ફ્રોમ યુ ધે ચાર્જ ફ્રોમ ધ સેલર ઓર ધ પ્રોવાઇડર સો મેક શ્યોર કે તમે આ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો બીજી બી આવી વેબસાઇટ્સ છે આમાં સૌથી વધારે ફેમસ Airbnb છે Airbnb નો કોન્સેપ્ટ ઘણા લોકોને ખબર છે ઘણાને નથી ખબર બટ 90% સ્ટુડન્ટ્સ અત્યારે કેનેડામાં જો જાય છે તો એમની પાસે બે જ ઓપ્શન હોય છે કાં તો એવું છે કે ભાઈ મારું ફ્રેન્ડ મારું રિલેટિવ મારા ભાઈ બહેન કોઈ ભી એક કાકાના કે કોઈ ભી એક રિલેટિવ છે એમને ત્યાં હું ટેમ્પરરી રહીશ અને લેટર ઓન આઈ વિલ ગો વિથ ધ પરમેનન્ટ અકોમોડેશન તો યુ બી તમે કરો છો દેટ વુડ બી રિયલી ગ્રેટ કારણ કે તમને પરમેનન્ટ અકોમોડેશન અહીંથી બુક કરવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે એન્ડ યુ નેવર નો કે તમે અહીંથી બુક કરેલું અકોમોડેશન એટલું ફ્રૂટફુલ નીકળશે કે કેમ અને બીજો ઓપ્શન હોય છે Airbnb તો ઘણા બધા સ્ટુડન્ટ Airbnb અહીંથી ફાઇન્ડ કરે છે Airbnb નો મતલબ એવો છે કે એ વેબસાઇટ ઉપર જે લિસ્ટિંગ જે છે જે યુનિટ તમને રેન્ટ આપવામાં આવે છે તો બે ટાઈપના હોય છે એક તો પર્ટિક્યુલર બંગલો યા ફ્લેટ હોય એની અંદર એક રૂમ તમને ભાડે આપવામાં આવે અને ક્યાં તો આખો બંગલો યા આખો ફ્લેટ આખે આખો ભાડે આપવામાં આવે એમાં પર નાઇટનો તમારી જોડેથી ચાર્જ લેવામાં આવે અને એમાં સ્ટુડન્ટ એવું કરતા હોય છે જેમ કે અત્યારે આપણો સેમિનાર ના એન્ડ ઉપર આપણે એક બીજી એક્ટિવિટી કરવાના છે કે જેમાં જે તમારી કોલેજમાં જવાવાળા સ્ટુડન્ટ છે એમના હેન્ડ રેઝ કરાવીશું અને ઓલ ઓફ યુ કેન મીટ ઈચ અધર સો એનાથી એવું બી થતું હોય છે કે ચલો સર અમે ચાર જણા થઈ ગયા છે તો અમે Airbnb માં આખું ઘર બુક કરી લઈએ છે તો એવરી મેમ્બર વિલ બી હેવિંગ અ વેરી લેસર અમાઉન્ટ કમ્પેર્ડ ટુ ધ હોલ યુનિટ અમાઉન્ટ તો તમે આ બી એક કરી શકો છો તો Airbnb વિશે બી મેં અહીંયા લખ્યું છે અકોમોડેશન માટે ફેસબુક ઉપર પેજીસ બી બહુ બધા છે ધેર આર લોટ્સ ઓફ પેજીસ ગુજરાતી ઇન કેનેડા ગુજરાતી ઇન ટોરેન્ટો ગુજરાતી ઇન કિચનર ગુજરાતી ઇન ધી નોર્થ બે ઇન્ડિયન્સ ઇન ટોરેન્ટો ઇન્ડિયન્સ ઇન કેનેડા મોર ધેન તમે જોશો ને તો 20 to 25 એક્ટિવ પેજીસ છે કે જેની ઉપર તમે જો તમારી પોસ્ટ મૂકો છો કે મારે હું પર્ટિક્યુલર આ એરિયામાં મારે ઘર જોઈએ છે યા અકોમોડેશન શેર જોઈએ છે યા પીજીમાં રહેવું છે યા મને આખો યુનિટ જોઈએ છે તો એની અંદર વિધિન 24 અવર્સ માં મેમ્બર્સ એટલા બધા હોય છે કે લાઈવ મેમ્બર્સ બી રિપ્લાય માં આપી દેતા હોય છે તો એ જે ફેસબુક ઉપરના પેજીસ છે એમાંના બે પોપ્યુલર પેજીસ તો મેં નીચે લખ્યા છે બટ મેક શ્યોર કે તમારે ઓર કીવર્ડ્સ જોઈતા હોય તો તમે એમને ઈમેલ બી કરી શકો છો વી વિલ પ્રોવાઈડ યુ મોર એન્ડ મોર પેજ લિંક્સ કે જે પેજ ઉપર વધારે ને વધારે સ્ટુડન્ટ્સ આવતા હોય છે સો યુ કેન ઈમેલ અસ એન્ડ વી વિલ પ્રોવાઈડ યુ મોર લિંક્સ હર્ષરાજના સ્ટુડન્ટનું ગ્રુપ બી છે વર્સ્ટ ટુ વર્સ્ટ સિનારિયો એવો આવે છે કે સર મેં બધી રીતે અકોમોડેશન જોયું મને નથી મળતું તો હા આપણી પાસે બી એવા સ્ટુડન્ટ્સ છે કે જે ટેમ્પરરી અકોમોડેશન માટે હેલ્પ કરતા બી હોય છે અને પરમેનન્ટ અકોમોડેશન માટે બી એવું કહેતા હોય છે કે સર કોઈ સ્ટુડન્ટને હેલ્પ જોઈતી હોય તો અમને કહેજો સો એ હ્યુમન ચેન્જ છે હ્યુમન ચેન્જનો મતલબ એવો છે કે અહીંયાથી જતો સ્ટુડન્ટ અમે એવું બિલીવ કરીએ છીએ કે એમને અમે લાઈફ ટાઈમ અમારા કોન્ટેક્ટમાં રાખીએ અને એમની ક્વેરી કોઈ બી આવે છે તો અમે એમના માટેના પાથ ફાઇન્ડર બનીએ અને એવું કરીએ બી છે તો એના ઓરમાં અમે એવું બી માગીએ છીએ કે ભાઈ અમારે ત્યાં જો કોઈ સ્ટુડન્ટ આવે છે અને એ સ્ટુડન્ટને ખરેખર જો કોઈ તકલીફ પડે છે તો મેક શ્યોર કે એમને અકોમોડેશન માટે તમે હેલ્પ કરો સો એ અકોમોડેશન માટે આપણા સ્ટુડન્ટ્સ બી હેલ્પ કરતા હોય છે સો મેક શ્યોર કે એટ ધી એન્ડ તમને કશું જ નથી મળતું યુ કેન આસ્ક અસ વી મે પ્રોવાઈડ યુ સમ ઓફ ધી ઓપ્શન્સ ઇન વિચ યુ મે એબલ ટુ ફાઇન્ડ અકોમોડેશન હેલ્પ for the temporary or in some cases permanent purpose job માટે દરેકને ખબર હશે કે Instagram પેજ ઉપર મારા અત્યાર સુધીના 3 સિરીઝ વિડિયો મે મૂકી દીધા છે all of these 3 videos are having a very practical information કે જેની અંદર તમે એ વિડિયો જોઈને બી જો એમાં કોઈ બી સ્કિલ યા કોઈ બી ટોપિકને ફોલો કરો છો તો ડેફિનેટલી તમને પાર્ટ ટાઈમ જોબ અને ફ્યુચરમાં ફૂલ ટાઈમ જોબ માટેના ઓપ્શન્સ એન્ડી ક્લિયર થાય છે સો લેટ મી ક્વિકલી પ્લે ઓલ ઓફ ધીસ 3 વિડિયોસ Instagram ઉપર આપણો પેજ છે ઘણા પેરેન્ટ્સને નથી ખબર પણ Instagram વાપરે બધા છે નામ બધા અલગ અલગ હોય છે અને નામની ટાઈપી અલગ અલગ હોય છે એટલે નામથી તો અમે નથી શોધી શકતા બટ અમે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે સ્ટુડન્ટને એવું કહીએ કે પેરેન્ટ્સને બી કહો કે Instagram વાપરે અને Instagram ઉપર અમે મેક્સિમમ હવે બધી અવેરનેસ વિડીયોઝ મૂકવાનું સ્ટાર્ટ કર્યું છે ધ
that will give you real time insight. अरे ये information ये भी ऐसे कि जो proven भी हर्ष है. तो प्रवीण जैन्ते कनाडा में स्टूडेंट वीजा पे जाने के बाद पार्टनर जॉब्स कैसे ऑप्टेन करें? इस पर्टिकुलर प्रॉब्लम को सॉल्व करने के लिए वी आर हियर विद सम ऑफ द वीडियोस. दिस इज द वीडियो नंबर 1. हम आज कुछ ऐसे स्किल्स की बात करेंगे जो आपको काफी यूजफुल हो सकती है पार्टनर जॉब ऑप्टेन करने के लिए. फ्रेंच लैंग्वेज अगर आप सीखे गए हैं तो. नंबर 2, कुकिंग. अगर कुकिंग आपका हॉबी है तो दिस कैन बी योर पार्टनर जॉब. नंबर 3, योगा. नंबर 4, फोटोग्राफी. नंबर 5, ट्यूटरिंग और मेंटरशिप और ट्यूशंस. नंबर 6, डॉग वॉक. नंबर 7, नैनी सर्विसेज या बेबी सिटिंग. सो ये सब स्किल्स अगर आपके पास है तो आप पार्ट टाइम जॉब्स इजीली ऑप्टेन कर सकते हैं. आमा केवम आवेली स्किल्स में खरेखर पार्ट टाइम जॉब त्या इजीली अवेलेबल छे. अने एमा यो भी थतो होय छे के जके कुकिंग माटे एवू छे के त्या તમે કેટરિંગ બિઝનેસ જોશો તો ટોરેન્ટો નિયર બાય ટોરેન્ટો માં ઇટ્સ અ ક્વાઇટ હ્યુજ કે કેટરિંગ માં ઇવેન્ટ્સ માં જો કુકિંગ તમને આવડતું હોય તો પર કોન્ટ્રાક્ટ એટલે પર ઇવેન્ટ યુ યુઝ ટુ અર્ન $200 એન્ડ મોર. ખાલી 2 કલાક નું તમારી કુકિંગ ની જોબ હોય છે એ લોકો $200 સુધી પે કરે છે. સો કુકિંગ જો તમારી હોબી છે તો એવી વેબસાઇટ ઉપર ભી લોકો મુકતા હોય છે કે અમને અમારા કેટરિંગ બિઝનેસ માટે સ્ટુડન્ટ્સ જોઈએ છે. સો મેક શ્યોર કે તમારી કોઈ ભી એક હોબી છે. યોગા માટેના પર સેશન $30 પે કરવામાં આવે છે અને ઓનલાઈન સેશનના ભી લોકો $20+ પે કરે છે યોગા માટે. તો યોગા માટે ભી આપણે ત્યાંથી જેલા સ્ટુડન્ટ્સ છે જે પર મંથ $1200-$1800 ખાલી યોગા ક્લાસીસ થી ચલાવે છે અને સામે એ હજુ ભણે છે. સો મેક શ્યોર કે યોગા થી ભી તમે તમારી ઇન્કમ અર્ન કરી શકો છો. તમારે એને બિઝનેસ માં કેવી રીતે કન્વર્ટ કરવું, ઇફ યુ નીડ એની ટાઈપ ઓફ હેલ્પ, તમે જ્યારે ત્યાં જાઓ છો તો તમે અમને ઈમેલ ભી કરી શકો છો. વી વિલ બી એબલ ટુ ગાઈડ યુ કે તમે આવી ટાઈપની જોબ્સ ભી તમારી કોઈ સ્કિલ્સ છે તો કેવી રીતે મેળવો છો. હાય ફ્રેન્ડ્સ, નીરવ સર હિયર ફ્રોમ હર્ષદ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ. ધીસ ઇઝ ધ વિડિયો નંબર 2 ઇન રિગાર્ડ્સ ઓફ હાઉ ટુ ઓબટેન પાર્ટ ટાઈમ જોબ્સ ઓવર ધેર ઇન કેનેડા. હોપ યુ હેવ ગોન થ્રુ અવર video number 1 for the same issue. So Canada में कुछ ऐसे websites हैं जो particular use करने से आप उसके अंदर के task और वो task के against अच्छा खासा आपको pay मिलता है और उसके लिए certain skills की जरूरत पड़ती है. So today we will discuss those skills in which you can get very good knowledge from here itself from India. So let's begin with those skills. Yes, so skills related video editing, graphic design, content writing, proof reading. Also you can have the skills for translation, customer care support, chats and emails, accounting services or bookkeeping, jobs related to coding or programming, digital marketing, dropshipping are also available on such kind of websites. So ये website और उसका पूरा जो list है ये video के end में हम लोग रख रहे हैं आपके लिए. So please share this video with your friends and relatives. And yes, we are coming with one more video on the same issue. So please stay tuned for the same. Thank you. Bye bye. आप website से जेमा तमे account बनाओ जो એ લોકો તમારી સર્ટેન સ્કિલ્સ તમારી પાસેથી ઓપ્શનમાં પૂછે છે કે તમે આમાંની કઈ સ્કિલ્સમાં આગળ છો. મિનિમમ $5 થી લઈને $20 થી લઈને $100 થી લઈને $1000 સુધીના ભી વર્ક આમાં મળે છે. સ્કિલ્સ તમને ના આવડતી હોય તો આ વેબસાઇટ્સમાંથી ઘણી બધી વેબસાઇટ એવું ભી કરે છે કે સ્કિલનું ભી ફ્રી સેશન આપે છે. સો જો તમારે આગળ આવવું જ છે અને ઘરેથી ભી તમારે ત્યાં કામ કરવું છે તો ધીઝ આર ધી વેબસાઇટ્સ ઇન વિચ યુ કેન હેવ અ પાર્ટ ટાઈમ જોબ એઝ અ અર્નિંગ પાર્ટ કે ભાઈ તમને આમાંથી ફ્રી લર્ન્સ ઇન્કમ તમારી ઉભી થાય છે. મારી પાસે એક સ્ટુડન્ટ છે જે સ્ટુડન્ટ અત્યારે આની અંદર એક ફીવર કરીને કંપની લખેલી છે. એ ફીવર કંપનીમાં એણે અહીંયાથી ત્યાં ગયા પછી એ સ્ટુડન્ટે પાર્ટ ટાઈમ જોબ હાર્ડલી 15-20 દિવસ માર્કેટમાં જઈને શોધી. એને ના મળી એવી કોઈ કે જેની અંદર એને એમ થતું હતું કે મારે કામ કરવું જોઈએ. શી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ફીવર. એ પોતે અહીંયાથી ગ્રેજ્યુએટ છે, કમ્પ્યુટર ગ્રેજ્યુએટ છે.
અને એને વિધિન 3 મંથ માં એટલા બધા કોન્ટ્રાક્ટ મળ્યા, એમાંની એક કંપની યુએસ ની કંપની એ એને પાર્ટ ટાઈમ હાયર કરી લીધી. એ પાર્ટ ટાઈમ હાયર કર્યા પછી એનો મંથલી પે $2200 ચાલુ થયો. એના પછી ભણ્યા પછી ફૂલ ટાઈમ જોબ ની ઓફર એ લોકોએ એને જ કરી દીધી અને એણે અત્યારે કન્સલ્ટિંગ નો બિઝનેસ બી ત્યાં સ્ટાર્ટ કરી દીધો. સો ધીસ ઇઝ વોટ ધ રિયાલિટી ફ્રોમ ધ વેબસાઇટ્સ ઇટસેલ્ફ. તો આ વેબસાઇટ્સ ઘણા બધા સ્ટુડન્ટ્સે નથી યુઝ કરેલી હોતી, એમના માટે નોલેજ ની બહાર હોય છે, બટ મેક શ્યોર કે તમે આનો બી યુઝ કરી શકો છો. એન્ડ ધ લાસ્ટ વિડીયો ઇઝ ઓલ અબાઉટ Hi friends, Nirav Shailio from Harsha International Private Limited. So, Canada में student visa में part-time job कैसे ढूंढे? इसका ये video number 3 है आपके लिए. अगर आप Canada जा रहे हो और regular अपना resume लेके जा रहे हैं, तो you will be not able to find the job easily. You need to make your resume through the ATS system. How to make this resume through ATS system? I am going to give you two websites which will help you a lot. હમણાં બ્રિજેશ સર તમારી આગળ એમણે સ્પીચમાં બી કીધું કે આપણા રેગ્યુલર જે રેઝ્યુમે વર્ડ ફાઇલમાં બનાવીને જતા રહીએ છે એ ત્યાં કામ નથી લાગતા. મેક શ્યોર કે તમારા સીવી ની અંદર એવા કીવર્ડ્સ હોવા જોઈએ જે કેનેડામાં સોફ્ટવેર થ્રુ એને સ્કેનિંગમાં એ વસ્તુને કેચ કરે. સ્કિલ્સ છે, કીવર્ડ છે, તો એ કેવી રીતે સમજવા, કેવી રીતે એવું બનાવવું, તો આ બે વેબસાઇટ ઉપર તમે આ વસ્તુ બનાવી શકો છો. એવા સીવી બનાવી શકો છો કે જે ત્યાંની રિક્વાયરમેન્ટને મેચ થાય. Moreover, यहाँ पे मैं कुछ ऐसी वेबसाइट्स भी रख रहा हूँ जिससे आप जॉब पर्टिकुलर फाइंड भी कर सकते हैं. वो सब वेबसाइट्स जो कनाडा की जॉब को लिस्ट करती है, इंक्लूडिंग लिंक्डइन. लिंक्डइन पे आप जॉब तो फाइंड कर ही सकते हैं, बट मेक श्योर कि आपकी प्रोफाइल अगर लिंक्डइन पे आप ज्यादा डेवलप करते हैं, नेटवर्क ज्यादा बढ़ाते हैं, और जहां जो सिटी में आप जाने वाले हैं वहां की कंपनी के एचआर को अपने नेटवर्क में ऐड करते हैं, दैट विल आल्सो गिव यू बेस्ट ऑप्शन टू गेट द पार्ट टाइम जॉब. एडिशनली आपको मैं दो बोनस टिप्स दे रहा हूँ जिसके अंदर एक तो है कैनेडियन गवर्नमेंट की वेबसाइट जिसके ऊपर स्टूडेंट्स के लिए पार्ट टाइम जॉब का पूरा लिस्ट है जो कैनेडियन गवर्नमेंट के द्वारा ही दी जाती है. नंबर टू फील्ड एजेंट करके एक मोबाइल ऐप है जिससे आप कैनेडा में लैंड होने के बाद ऑन डिमांड जॉब ढूंढ सकते हैं और उससे काफी अच्छा अर्न कर सकते हैं. कैनेडा में स्टूडेंट्स माटे कैनेडियन गवर्नमेंट द्वारा भी एक पर्टिकुलर वेबसाइट है કે જેમાં સ્ટુડન્ટ્સ માટેની ઇન્ટર્નશિપ, પાર્ટ ટાઈમ જોબ, કોન્ટ્રાક્ટ બેઝ જોબ એનો બી આખો લિસ્ટ હોય છે. આ વેબસાઇટ વિશે ભાગ્ય કોઈને ખબર હોય છે અને આપણા સ્ટુડન્ટ્સ વાપરી બી રહ્યા છે અને આમાંથી જોબ મળી બી રહી છે. સો મેક શ્યોર કે કેનેડા જોબ બેંક તમે જુઓ છો એ ભણ્યા પછીની પર્ટિક્યુલર જોબ શોધવા માટે છે, બટ ભણવા દરમિયાન કેનેડિયન ગવર્નમેન્ટ પોતે જો જોબ કોન્ટ્રાક્ટ આપતી હોય તો એવી આ એક વેબસાઇટ છે. અને બીજી અહીંયા લખી છે ફિલ્ડ એજન્ટ. ફિલ્ડ એજન્ટ એટલે લાઈવ તમને વર્ક મળે છે. તમે જ્યારે લેન્ડ થાવ છો, ફિલ્ડ એજન્ટ મોબાઈલ એપ છે, તમે એમાં નાખો છો તમારી બધી ડિટેલ, તમારી બેંકિંગ ડિટેલ નાખો છો, પછી એ તમને લાઈવ જોબ્સ બતાવે છે, ઇન્ક્લુડિંગ કે જે ઘરેથી બી કરી શકાય. એમાં પેલી બધી સ્કિલ્સ કામ લાગે છે, ડોગ વોક વાળી છે, બ્યુટી વાળી છે, ઇવન હેર સ્ટાઇલિંગ છે, ડિલિવરી છે, સર્ટેન વસ્તુની તમે ડિલિવરી કરવા જાઓ એના બી ત્યાં વર્ક મળે છે, કન્ટેન્ટ રાઇટિંગ છે, પ્રૂફ રીડિંગ છે, કન્ટેન્ટ મેકિંગ છે, વિડીયો પ્રમોશન છે, સોશિયલ મીડિયા પર પ્રમોશન છે. તો આ બધી જોબ બી ફિલ્ડ એજન્ટ એપ ઉપર મળે છે અને એનો બી પે એ લોકો વીકલી તમને આઉટ કરી આપે છે. એટલે આ રીતે બી તમારા અર્નિંગ પોટેન્શિયલ તમે ડેવલપ કરી શકો છો. મેજર બીજા તમારા ટોપિક કે જે સ્ટુડન્ટ તરીકે જાણવા અહીંયાથી બહુ જ મેન્ડેટરી છે. સૌથી પહેલા તો લિવિંગ કોસ્ટ. તો ચાર વસ્તુનો ખર્ચો થાય છે, ટ્રાન્સપોર્ટેશન, મોબાઈલ, અકોમોડેશન અને ફૂડ. જો તમે ટોરેન્ટો, નિયર બાય ટોરેન્ટોની સિટીમાં જાઓ છો યા વેન્કુવર, નિયર બાય વેન્કુવર એટલે કે ભાઈ મોંઘા સિટીમાં જાઓ છો, તો અરાઉન્ડ $600 to $800 હવે મિનિમમ ખર્ચો થાય છે. ચારે વસ્તુનું મેં તમને કવરન્સ કહી દીધું. અને એ જ વસ્તુ તમે સર્ટેન દૂરની સિટીમાં જાઓ છો કે ભાઈ ટોરેન્ટોથી 2-3 કલાક દૂર થઈ ગયા, તો એવી સિટીમાં આ જ ખર્ચો તમારો $400 to $500 વચ્ચેથી સ્ટોપ થઈ જતો હોય છે. મેક શ્યોર કે પીજીમાં તમે રહો છો તો ખર્ચો વધી જતો હોય છે, કારણ કે પીજીમાં તમે ફૂડ બી એક્સપેક્ટ કરો છો,
तो एक टाइम नो फूड मळे छे छतां बे टाइम नो चार्ज देवामां आवे छे. सो मेक श्योर के पीजी नो ऑप्शन जो तमे क्यारेक फाइंड आउट करो छो तो आस्क देम इन प्रायर, आर यू गोइंग टू प्रोवाइड टू टाइम फूड सेपरेटली और ओनली वन टाइम फूड विद अ क्वांटिटी ऑफ टू टाइम. सो आ एक बहुत जरूरी क्वेश्चन छे, घणा स्टूडेंट ने नथी खबर होती. पीजी ना पैसा ए कॉन्ट्रैक्ट करी दे छे एंड देन दे विल कम टू नो. अनदर थिंग इज 1+1 कोर्स अने पीजीडब्ल्यूपी. यहां घणा बधा स्टूडेंट्स हसे કે જે લોકોને 1 યર નો પ્રોગ્રામ અહીંયા લીધો છે તો 1 યર ના પ્રોગ્રામ પછી બીજા 1 યર નો પ્રોગ્રામ ક્યારે એપ્લાય કરવો. મેક શ્યોર હવે જે રીતે કોર્સિસ ફિલ થઈ રહ્યા છે, પેક થઈ રહ્યા છે, સ્ટુડન્ટ્સ ને અમે એવું જ એડવાઇસ કરીએ છીએ કે તમે અહીંયાથી ત્યાં લેન્ડ થાઓ, સ્ટડી પરમિટ મળે, તમારો પહેલો કોર્સ સ્ટાર્ટ થાય, ડુ ઈમેલર્સ ઇમિડિયેટલી, વી વિલ ગિવ યુ ધ લિસ્ટ ઓફ નેક્સ્ટ યર પ્રોગ્રામ. અચ્છા, નેક્સ્ટ યર પ્રોગ્રામ ખાલી એપ્લાય કરવાનો છે, એનો ઓફર લેટર લેટર ઓન આવે છે, પછી તમે એમાં એક જ સેમની ફી અથવા તો ડિપોઝિટ ભરીને ભી આગળ કન્ટિન્યુ કરી શકો છો. સ્ટુડન્ટના ત્રણ ક્વેશ્ચન કે સર આખા વર્ષની ફી ભરવાની બીજા કોર્સમાં? ના, તમારે એક સેમની જ ભરવાની છે, બીજા સેમની તમારો જ્યારે સેમ સ્ટાર્ટ થાય ત્યારે જ ભરવાની છે. નંબર ટુ, જીઆઈસી કરવાનું એ વખતે ભરીથી? ના, જીઆઈસી એક જ વખત અહીંયાથી કરીને ગયા છો એ જ વેલિડ છે. મેડિકલ કરવાનું? ના, મેડિકલ અહીંયાથી કરીને ગયા છો એ જ વેલિડ છે. IELTS ફરી આપવાની? ના, ખૂટે તો ડ્યુઓલિંગો આપવાની, IELTS નહીં આપવાની. બધા રસ્તા તમને અમે શીખવાડીએ છે, પણ મેક શ્યોર કે તમને અહીંયાથી એ ગાઈડન્સ માટે તમે એટલીસ્ટ કનેક્ટેડ તો રહો કે ત્યાં ગયા પછી ઈમેલ કરો કે સર મારું સક્સેસફુલી એનરોલમેન્ટ થઈ ગયું છે, વી વુડ લાઈક ટુ ગો ફોર અ નેક્સ્ટ યર પ્રોગ્રામ. હિયર ધ ટીમ વિલ પ્રોવાઈડ યુ ધ ઓપ્શન એન્ડ વિલ ગાઈડ યુ ઓન ઓલ ધ પાથસ. PGWP 1+1 કરો પછી 3 યર્સ ની વર્ક પરમિટ મળે છે. જો 1 યર નું વર્ક એટલે 1 યર નું સ્ટડી કર્યું અને એવું થયું કે લાવ ચલો વર્ક પરમિટ એપ્લાય કરી દઈએ, એમાં વર્ક નહીં મળે પછી હું ફરી સ્ટડી કરીશ. આપણે ત્યાં હોશિયાર બહુ છે લોકો, બધી જ નવી નવી સ્કીમ આવતી હોય છે. તો આવું કશું જ નથી થવાનું. તમને તમારા સ્ટુડન્ટ વિઝા ઉપર તમારા લાઈફમાં એક જ વાર PGWP મળશે, પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ. વાલી આવ્યા છે એ લોકોને બી ખ્યાલ આવે કે આ શું કહી રહ્યો છું. PGWP ભણ્યા પછી ની 3 વર્ષ ની વર્ક પરમિટ, 1+1 એટલે 2 વર્ષ પૂરા કરો છો પછી તમને 3 યર્સ ની મળે છે. એની પહેલા લઈ લો છો, 1 યર ની લઈ લો છો અને જો ફરીથી ભણવા જાઓ છો તો ફરીથી વર્ક પરમિટ મળતી નથી. સ્ટડી પરમિટ એક્સટેન્શન, ઘણા સ્ટુડન્ટ એવું થશે કે અહીંયાથી ગયા પછી મે બી લાઈક આપણે એવું ઈચ્છતા નથી પણ કોઈ ને કોઈ રીઝનથી ક્યારેક બનતું હોય છે કે કોઈક સબ્જેક્ટમાં ફેલ થતા હોય છે યા કોઈ કારણ જેમને ઇન્ડિયા ઇમિડિયેટ પાછું આવવું પડે છે, લેટર ઓન સ્ટડી સ્ટાર્ટ કરવું પડે છે, તો એના કેસની અંદર સ્ટડી પરમિટ એક્સટેન્શન નીડેડ હોય છે. તો સ્ટડી પરમિટ એક્સટેન્શન બી પ્રોસિજર હર્ષના તમને ત્યાં વિધિન કેનેડા આપણી 3 ઓફિસિસ છે એના થ્રુ બી પૂરી પાડે છે. તમે ઈમેલ કરો છો તો તમને ટીમ એનું ગાઈડન્સ બી પૂરું પાડે છે. સેકન્ડ કે સ્ટડી પરમિટ આવી જવી એટલે TRV આવી જવું એવું નહીં. હું કઈક બીજો વર્ડ બોલ્યો, TRV ટેમ્પરરી રેસિડેન્ટ, ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા. સો તમારા પાસપોર્ટ ઉપર જે સ્ટીકર છે ને ધેટ ઇઝ કોલ્ડ TRV. હવે માનો કે મારું સ્ટડી પરમિટ કોઈ કારણથી વેલ્યુ એક્સપાયર થાય છે, હજુ મારો સ્ટડી આગળ ચાલુ છે, ઇવન કાં તો નેક્સ્ટ યર બીજો કોર્સ લીધો, મારે સ્ટડી પરમિટ તો આગળ જોઈશે જ. હવે સ્ટડી પરમિટ આવી ગઈ અને મારે કોઈ કારણથી ઇન્ડિયા આવવાનું થયું, મારો TRV એક્સપાયર થઈ ગયો છે, હું ઇન્ડિયાથી પાછો કેનેડા જઉં છું અને હું એમ કહું છું મારી પાસે સ્ટડી પરમિટ છે મને જવા દો, તમને કોઈ ફ્લાઇટ બોર્ડ નહીં કરવા દે. યુ નીડ TRV અગેન, એટલે વિઝા સ્ટીકર આવવું એને TRV કહેવાય. અને તમારી પાસે જે એરપોર્ટ ઉપર હમણાં મેં સ્ટડી પરમિટ પહેલા જ બતાવી એ આવવું એને નવી સ્ટડી પરમિટ કહેવાય. સો મેક શ્યોર કે આ બંને વસ્તુ તમારી પાસે, તમારે આગળ જ્યારે જોઈશે ત્યારે તમે હર્ષદમાં ઈમેલ કરો છો તો ટીમ વિલ ગાઈડ યુ ઓન અ બોથ પાર્ટ. એના પછી છે કોઓપ પરમિટ. કોઓપ પરમિટ ઘણા સ્ટુડન્ટ એવું છે કે ભાઈ ભણવાની દરમિયાન કોલેજ તરફથી ઇન્ટર્નશિપ યા કોઓપ પેડ ઇન્ટર્નશિપ છે કે જેની કોઓપ અત્યારે જો ડિક્લેર થઈ છે તો તમને એ કોર્સની અંદર ઇન્ક્લુડ છે, તો તમારા પરમિટની અંદર એનો જે ડ્યુરેશન છે ઇન્ક્લુડ છે. પણ જો તમારામાં ઓપ્શનલ કોઓપ છે અથવા તો ગયા પછી બીજા કોર્સમાં કોઓપ આવે છે તો કોઓપ પરમિટ બી હર્ષદની ટીમ તમને એપ્લાય કરી આપે છે. એ સેપરેટલી એપ્લાય કરવાની હોય છે, એમાં ગવર્મેન્ટ કોઈ ચાર્જ લેતી નથી, તમારે ખાલી અમને ઈમેલ કરવાનો હોય છે. વી વિલ બી એબલ ટુ એડ યોર કોઓપ પરમિટ વેન યુ હેવ અ કોઓપ પરમિટ રિક્વાયર્ડ લેટર ફ્રોમ ધી કોલેજ. એટલે
એટલે કોલે તમને એક લેટર આપશે કે ભઈ તમારે હવે કોઓપ પરમિટ લેવાની છે, ત્યારે એ કોઓપ પરમિટ એપ્લિકેશન આપણે કરી શકતા હોઈએ છીએ. એના પછી છે પાર્ટ ટાઈમ જોબ ના રૂલ અન્ટિલ ધ 31st ઓફ ડિસેમ્બર. હવે સૌથી મોટો જે આપણે અત્યારે બધેથી સાંભળીએ છીએ કે પાર્ટ ટાઈમ જોબ્સ આર ઇઝીલી નથી મળતી, ઘણા સ્ટુડન્ટ સ્ટ્રગલ કરે છે, ઇન્ક્લુડિંગ હું તમને કહું કે મે ઇન્ટેક માં ભી હર્ષના તો અમુક સ્ટુડન્ટે સ્ટ્રગલ કરી, એ લોકો લેન્ડ થયા, દે ફેસ ધ સેમ સિનારિયો. એનું રીઝન એવું છે કે ઘણા લોકોને એવું ખ્યાલ નથી કે અત્યારે 15 ઓક્ટોબર 2022 પહેલા જે લોકોને સ્ટડી પરમિટ મળી છે એ સ્ટુડન્ટને 31st ઓફ ડિસેમ્બર 23 સુધી ફૂલ ટાઈમ કામ કરવાનું અલાઉ છે. સ્ટુડન્ટ પાર્ટ ટાઈમ 20 અવર્સ પર વીકની જ પરમિટ હતી, એની જગ્યાએ મોર ધેન 20 અવર્સ દે આર અલાઉડ. એના લીધે એવું થાય છે કે જે નવા સ્ટુડન્ટ લેન્ડ થાય છે એમના માટે જે ઓપોર્ચ્યુનિટીઝ જેટલી રેઝ થવી જોઈએ એટલી રેઝ થતી નથી. સો મેક શ્યોર પેલા 3 વિડીયો એટલા માટે હતા કે તમે જ્યાં સુધી એ ઓપોર્ચ્યુનિટીઝ બહુ રેઝ નથી થતી તો એ વિડીયોઝ થી ભી તમારી ઇન્કમ ઊભી કરી શકો. સો ઘણા સ્ટુડન્ટ્સ ને એવું છે કે ત્યાં જોબ પાર્ટ ટાઈમ નથી એવું નથી છે, પણ એ રૂલ પૂરો થશે એના પછી નવી ઓપોર્ચ્યુનિટીઝ વધારે ઊભી થશે. જે 31 ડિસેમ્બર 2023 પતી જાય છે એટલે જાન્યુઆરી ઇન્ટેક માટે જે જતું હશે ત્યારે ભી એ વસ્તુ ક્યારે નહીં નડે. તમારા માટે હજુ 4 મહિના છે તો તમે આવું કઈ ભી ફેસ કરો છો તો બી પ્રિપેર કે તમે પાર્ટ ટાઈમ જોબ માટેના અલ્ટરનેટ ઓપ્શન્સ ભી તમારી જોડે રેડી રાખો. વેકેશન રૂલ, સ્ટુડન્ટ્સ જે એવા પ્રોગ્રામ લઈને જાય છે જેમને 2 સેમેસ્ટર પતે છે એના પછી વેકેશન છે, દે વિલ હેવ 4 મંથ ઓફ વેકેશન, તો જેની અંદર એ ફૂલ ટાઈમ કામ કરી શકે છે. બટ 1+1 એટલે એક કોર્સ કર્યા પછી બીજો કોર્સ કરવાનો છે, એની વચ્ચે જે 4 મહિનાનો ગેપ છે ઇન વિચ ફૂલ ટાઈમ વર્ક ઇઝ સ્ટીલ અલાઉડ, બટ એના રૂલ્સ છે કે તમારે તમારા નેક્સ્ટ કોર્સ નું એડમિશન થઈ ગયેલું હોવું જોઈએ, તમારા સ્ટડી પરમિટ એક્સટેન્શન ની એપ્લિકેશન થઈ ગયેલી હોવી જોઈએ, તો તમે બીજો કોર્સ 150 દિવસ ની અંદર ચાલુ થાય છે તો તમે વચ્ચે કામ ફૂલ ટાઈમ કરી શકો છો. આ એક રૂલ બહુ સ્ટુડન્ટ ને નથી ખબર હોતી, 1+1 નો રૂલ છે. પીજીડબ્લ્યુપી ઓવરઓલ કે હવે ભણ્યા પછી આપણને વર્ક પરમિટ જ્યારે મળે છે તો કેવી રીતે એપ્લાય કરવી, તો આમાં ભી 2 કે 3 કેચ છે. એક કે જો તમે ભણવા દરમિયાન 2 સ્ટડી પરમિટ એટલે એક્સટેન્શન 2 વાર કર્યું છે તમે અને પીજીડબ્લ્યુપી એપ્લાય કરો છો તો એની એપ્લાય કરવાની મેથડ ડિફરન્ટ છે. તમે એક જ સ્ટડી પરમિટ ઉપર ગયા છો, એક જ પ્રોગ્રામમાં રહ્યા છો, પીજીડબ્લ્યુપી એપ્લાય કરવાની મેથડ ડિફરન્ટ છે. તમે ભણવા દરમિયાન ફેલ થયા છો, તમે ડ્રોપ લીધું છે અને આગળના ઇન્ટેકમાં તમે ભણ્યા છો કોઈ ભી કારણથી, તો પીજીડબ્લ્યુપી એપ્લાય કરવાની મેથડ ડિફરન્ટ છે. તો હર્ષનાથની ટીમ એમાં ભી તમને હેલ્પ કરે છે. મેક શ્યોર ખાલી એક ઇમેલ કરવાનો રાખશો કે સર મારો કોર્સ પતવા આવી રહ્યો છે, મારે પીજીડબ્લ્યુપી એપ્લાય કરવી છે, ટીમ વિલ ગાઈડ યુ ઓન ધ સેમ. સ્પાઉસ ઓપન વર્ક પરમિટ, હસબન્ડ યા વાઇફ જે લોકો મેરિડ છે એમને એમના હસબન્ડ યા વાઇફ ને અહીંયાથી લઈ જવા છે ડિપેન્ડન્ટ ઉપર, તો એમના માટે ત્યાં વર્ક પરમિટ નો રૂલ હોય છે કે જેમને ફૂલ ટાઈમ વર્ક કરવાનું ફર્સ્ટ ડે થી જ અલાઉ થઈ જાય છે, તો એના ભી બહુ બધા ક્વેશ્ચન્સ હોય છે. પણ એક કોમન એવી વસ્તુ હોય છે કે સર એમને ક્યારે લઈ જવાય, તો તમે સ્ટડી તમારું સ્ટાર્ટ થાય છે અને ઇમિડિયેટલી એમને તમારે ત્યાં બોલાવવા છે તો તમારે અત્યારથી એમની ફાઇલ પ્રિપેર કરવી પડે. મોર ધેન 80% સ્ટુડન્ટ્સ અહીંયા મેરિડ છે એમને એમના સ્પાઉસની પ્રોસીજર ચાલુ કરાવી દીધી છે, બીકોઝ એમાં ડોક્યુમેન્ટના સેટમાં ડિવિઝન છે. નંબર 1 કે તમારે જોઈન્ટ હોલ્ડિંગની અંદર એટલે કે જોઈન્ટ હોલ્ડર તરીકે તમારું સેવિંગ અકાઉન્ટ ખોલાવવું પડતું હોય છે. સર્ટેન એવા ડોક્યુમેન્ટ છે કે જે તમારા બેંક અકાઉન્ટ સિવાય ભી તમારા આઈડેન્ટિટીના ડોક્યુમેન્ટમાં તમારા નેમ ચેન્જ કરાવવા પડતા હોય છે. અને નંબર 3 તમારે ફંડ અહીંયા ભી બતાવવાનું છે ને કેનેડામાં ભી બતાવવાનું છે. તો પ્લીઝ તમે જો મેરિડ સ્ટેટસમાં છો યા ટૂંક સમયમાં મેરેજ કરવાના છો અને તમે અહીંયા હાજર છો તો તમે એ ઇન્ફોર્મેશન અત્યારે મેળવીને જાઓ એ બહુ જરૂરી છે. અધરવાઇઝ એ ડોક્યુમેન્ટેશન માટે તમારે પાછળ તમારા સ્પાઉસની ફાઇલ બહુ લેટ કરવી પડે છે, ડીલે થતું હોય છે. અહીંયા એક વસ્તુ મેં લખી છે રૂલ્સ ફોર એસઓડબ્લ્યુપી હોલ્ડર આફ્ટર લેન્ડિંગ ઇન કેનેડા. તો એમને ફૂલ ટાઈમ કામ કરવાની પરમિટ છે અને બીજો એક ક્વેશ્ચન ઘણા બધા કપલ તરફથી આવતો હોય છે કે સર મારા હસબન્ડ યા વાઇફ જે વર્ક પરમિટ પર આયા એમના ઉપર હું પીઆર ની ફાઇલ કરી શકું કે કેમ. આઈ એમ રિપીટિંગ ધેટ ક્વેશ્ચન. સી
स्टूडेंट जे जाय छे એમના હસબન્ડ યા વાઇફ ડિપેન્ડન્ટ પર આવે છે અને એમની પ્રોફાઇલ બેકગ્રાઉન્ડ માં અહીંયા સારી છે તો કે હું એમના ઉપર પીઆર ફાઇલ કરી શકું તો યસ ઇટ ઇઝ પોસિબલ જો એમની પાસે કેનેડા માં ગયા પછી 1 યર નો કેનેડિયન એક્સપિરિયન્સ થઈ જાય છે બીકોઝ એમને તો પહેલા દિવસ થી કામ કરવાનું પરમિટ અલાઉડ છે તો એ જો એમનો 1 યર નો એક્સપિરિયન્સ થઈ જાય છે અને એ જનરલ આરટીએસ આપે છે અને કોઈ પર્ટીક્યુલર સ્કીમ માં એલિજિબલ થતા હોય છે જસ્ટ બીકોઝ કે એમની પ્રોફાઇલ ઇન્ડિયા માં સારી છે એમનો વર્ક એક્સપિરિયન્સ અહીંયા સારો છે તો હા એ એલિજિબલ થશે તમે એમના ડિપેન્ડન્ટ થઈ શકો છો સો ધીસ વિલ બી પોસિબલ અને એ પીઆરબી અમે કરેલા છે વિધ ઇન કેનેડા ઓફિસ આપણા આઈસીઆરસી લોયર થ્રુ જ આપણે કરી આપીએ છે સો મેક શ્યોર કે તમારે એ અપડેટ બી લેવી હોય તો ટીમને તમે ઈમેલ મોકલો છો ટીમ વિલ ગાઈડ યુ ઓન ધ સેમ કેનેડામાં વિઝિટર વિઝા ફોર પેરેન્ટ્સ ડિપેન્ડન્ટ એન્ડ રિલેટિવ્સ સો આના માટે ઘણા પેરેન્ટ્સ એવું હોય છે કે સર મારા સન યા ડોટર જાય છે તો મારે કેવી રીતે વિઝિટર વિઝા લઈ શકાય તો એનું બહુ જ એક ક્વિક અપડેટ તમને અમારા વિઝિટર વિઝાના એક્સપર્ટ અને વિકાસ સર કોમ્બિનેશનમાં આપશે વિરેન સર પાશ્વ સર અને વિકાસ સર પ્લીઝ આવો સો હમણાં રીસન્ટ જે કેસીસ અત્યારે બી વિઝિટર વિઝા લઈ રહ્યા છે તો કદાચ હર્ષદની અંદર વાત કરું તો પર એનમ મોર દેન 200 પેરેન્ટ્સ વિઝા લે છે વિઝિટર વિઝા જસ્ટ બીકોઝ કે એમનો પર્પઝ એવો હોય છે કે એમના સન યા ડોટર ત્યાં ગયા છે અને એના પછી એમને ત્યાં જવું છે અને એવી બી ટ્રીક છે કે અત્યારે તમારે મૂકવા બી એમને જવું હોય તો બી પોસિબલ છે ઘણા લોકો નહીં ગમે સ્ટુડન્ટ એવું થશે સર થોડું તો એટલું કરવાનું બટ ના એટલે મારી તો ફરક છે કે આવું થાય છે પોસિબલ છે અને અહીંયા પેરેન્ટ્સ એવા હાજર બી છે કે જેમના વિઝિટર વિઝા અત્યારે એમના સન યા ડોટરને મૂકવા માટેના થઈ ગયા છે સો આઈ એમ ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ધી ટીમ કે તમને એના ઉપર એક ક્વિક ગાઈડન્સ આપે અને પછી આપણે ત્રણ ઇમ્પોર્ટન્ટ વસ્તુને આપણે ડિક્લેર કરીએ છીએ પ્લીઝ થેન્ક યુ નીરજ સર ઓકે હવે વિઝિટર વિઝા બહુ સિમ્પલ પ્રોસેસ થી થાય છે ઘણા બધા પેરેન્ટ્સ છે એવું કન્ફ્યુઝન હોય છે કે સર અત્યારે તો અમે લેટ થઈ ગયા છે બટ પછી ક્યારે જઈ શકે કે મારા બાળકનું કોન્વોકેશન 2 વર્ષ કે 3 વર્ષનો કોર્સ છે તો ક્યારે જઈ શકીએ તો એ લોકો એવું સમજતા હોય છે કે કોન્વોકેશન સિવાય બીજું કોઈ ઓપ્શન નથી ના છે તમે એની પહેલા પણ કરી શકો છો તમારું બાળક એક તમારો 1 વર્ષ કમ્પ્લીટ થાય છે એટલે કે 8 મહિના કમ્પ્લીટ થાય છે એ પછી પણ તમે વિઝા મૂકી શકો છો અને એની અંદર પણ વિઝા આવે છે એવા પાસ્ટમાં પણ અને અત્યારે પણ એટલા બધા પેરેન્ટ્સ છે કે તેમના વિઝા આવ્યા છે તો અમે લોકો એવું સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમારા બાળકો ત્યાં આગળ એક વખત સેફલી લેન્ડ થઈ જાય છે એના 1 મંથ કમ્પ્લીટ થાય પછી તમે એક વખત ઓફિસ વિઝિટ કરો છો કે જેથી આગળની જે પ્રોસેસ છે એ સ્મૂથલી કમ્પ્લીટ કરી શકીએ તો કદાચ એવું થાય કે 8 મહિના પૂરા બી ના થયા હોય ને કદાચ તમે એમની સાથે ત્યાં ગડી હોઈ શકો છો તો એક એ અપડેટ બહુ જ સારી છે કે તમે ગમે ત્યારે વિઝા એપ્લાય કરી શકો છો બટ હા ડોક્યુમેન્ટેશન એની અંદર પહેલેથી પ્રિપેર કરેલું હોય તો અત્યારે હાલની તારીખમાં પણ એવું છે કે પ્રોસેસિંગ ટાઈમ જોવા જઈએ તો વિથ બાયોમેટ્રિક લગભગ 12-13 દિવસની અંદર વિઝા આવી રહ્યા છે તો એ વસ્તુનો પણ ફાયદો ઘણા બધા પેરેન્ટ્સ લઈ રહ્યા છે ને અત્યાર સુધી પણ લઈ લીધો છે કોવિડ ટાઈમ પછી અત્યારે વિઝા રેશિયો બી જોવા જઈએ તો લગભગ 90-95% વિઝા રેશિયો બહુ જ સારો છે ફંડિંગ જો પ્રોપરલી પહેલેથી મેન્ટેન હોય તો વાંધો નથી આવતો એટલે એના રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે લોકો તમારા બાળક ત્યાં પહોંચે છે એકાદ મહિના પછી આઈઆઈએમ ઓફિસ અથવા તો મણિનગર ઓફિસ પર આપ વિઝિટ કરી શકો છો અને ઇન્ફોર્મેશન તમારી પાસે હશે તો લગભગ 7-8 મહિના પછી તમે પણ તમારા બાળકને મળી શકો છો રાઈટ થેન્ક યુ વિરેન સર સો વિરેન સર કે જે પ્રમાણે પેરેન્ટ્સ ના અમારી જોડે ઇન્ક્વાયરી સ્ટુડન્ટ્સ માટે અને પેરેન્ટ્સ સાથે જ પૂછે છે સર મારા વિઝા કરતા થશે અમારા બંને જવું છે તમારે કે જેમના ડ્રોપ ઓફ વિઝા હમણાં વિધિન 4-5 ડેઝમાં જ અપ્રૂવ થયા છે ઘણા એવા પેરેન્ટ્સ છે સો કાઇન્ડલી ઉભા થશે
बंसला पेरेंट्स से, देन ऋषि, यामा एंड अजीत छे, बीजा एक पेरेंट्स अपना जो ना रिसेंटली वीजा अप्रूव थाया छे। ओके सो आ बधा ना वीजा रिसेंटली जब ना अप्रूव थवेला छे, ते लोको अहीं आव्या छे। ओके यामा अमारे एवी स्टूडेंट छे के एना पेरेंट्स ऊपर हतुं जेवुं पण यामा माटे मारे ने लई जवाय छे, साची वस्तु ने? सो કેટલા દિવસ અંદર વિઝા છે? ઓલમોસ્ટ 16 ડેઝ. ઓકે ગ્રેટ. એન્ડ તમારો તો 20 પછી 2021 પછી તમારો ગેપ હતો ને? યા. ઓકે ગેપ. ઓકે ઓકે ફાઇન. ના ચલો ઘણા બધા ક્વેશ્ચન્સ હતા બટ વિઝા કીધું ભાઈ એડમિશન થશે વિઝા થશે. હા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે એન્ડ બહુ સપોર્ટ કરે છે. યા થેન્ક યુ. થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ 5 મિનિટ આપજો.
આઈ મીન ફર્સ્ટ ટાઈમ 12 માં પછી છોકરીને મોકલ્યું હોય ને ઈ સ્પેશિયલી તમને બીક લાગે કે શું કરશે અને દરેકને ઓલમોસ્ટ મારી વાત છે ને દિલથી આમ ટચ થશે એબ્સોલ્યુટલી ટચ થશે ઈ સ્પેશિયલી છોકરી જ્યાં જતી હોય ને તમારી 12 માં પછી બી અહીંયા કેવા વિચારો પાણીનો પાલો હટાવ્યો નથી ત્યાં જઈને શું કરશે અહીંયા કે સીવી આપ્યો ને તમે એક ડોરામાં કહી દે જશે વગેરે વગેરે સેમ ક્વેશ્ચન તમારા જે જ મારા બરોબર છે છતાં મેં કીધું ભાઈ તાર ડોક્ટર બનવું છે કે ના તમને જોઈ તો નથી બનવું વેરી નાઇસ પ્લીઝ હેપી નાઉ બરોબર છે એટલે મેં કીધું તાર શું કરવું છે વન ઓફ માય નીસ ઇઝ ધેર ઇન કેનેડા મારા વાઈફ છે મારી સારી છે ત્યાં 20-22 વર્ષથી ત્યાં બ્રેમ્પ્ટનમાં છે મારા બે ચાર કલીગ છે જે મેડિકલમાં હતા એમડીમાં એ બી ત્યાં વેનકુવરમાં છે એટલે મેં કીધું સારું ઇટ્સ અ ગુડ ઓપ્શન નો પ્રોબ્લેમ એટલે કેનેડા જવાનું હતું એ પહેલાં બહુ જ બધા ક્વેશ્ચન હતા પણ ઓનેસ્ટલી સ્પીકિંગ દિલથી કહું છું નીરવભાઈએ એમની ટીમે થ્રુ આઉટ એક્સિલન્ટ હેલ્પ કરી છે ગીવ હિમ અ બિગ એપ્લોઝ દિલથી કહું છું મને ખ્યાલ છે કે મેં એમને કેનેડા ફોન કર્યા છે હું દુબઈ હતો ત્યાંથી ફોન કરું મેસેજ કરું સરનો બાય ડિફોલ્ટ 12 કલાક કે 6 કલાકની અંદર તેમનો વોઇસ મેસેજ આવી જાય કે મુંજલભાઈ આમ છે અપડેટ આમ છે આવો ક્વિક રિસ્પોન્સ ઓનેસ્ટલી સ્પીકિંગ મેં નથી જોયો આટલો ક્વિક રિસ્પોન્સ મેં ઓનેસ્ટલી સ્પીકિંગ નથી જોયો રાઈટ એટલે એનાથી એક તમને ટ્રસ્ટ લેવલ ક્રિએટ થાય છે કે દે આર કેરિંગ ફોર અસ આપણા માટે એ લોકોને બહુ જ બધી કેર છે એવું નહીં કે ભાઈ આ ચલો છોકરું મોકલ્યું પૈસા આવી ગયા યુનિવર્સિટી જઈ ગયા હવે જતા રહો સ્વિચ ઓફ યુઝ્યુઅલી એવું થતું હોય બિલીવ મી કેમ કે મેં તમને કીધું કે આઈ ઓલસો બીન ટુ મોર ધેન 15 કન્ટ્રીઝ માય 3 પાસપોર્ટ ઇઝ ઓલરેડી બીન ડન ફિનિશ વિથ લોટ્સ ઓફ સ્ટેમ્પિંગ બરોબર એટલે યુઝ્યુઅલી તમે મળવા જાઓ કોઈને ત્યારે એવું થતું હોય છે જે આ કેસમાં નથી થતું કે આ ઇન્સ્ટિટ્યૂટમાં નથી થતું કે આ ઓર્ગેનાઇઝેશનમાં નથી થતું અને ગયા પછી પણ સરે જે સપોર્ટ કર્યો છે અને ઓનેસ્ટલી સ્પીકિંગ પહેલાં મને બીક છોકરી ગઈ ત્યારે બીક નથી લાગતી આ બધું જોયું ભાઈ વધારે બીક લાગી ખરું આવું તો મેં કંઈ સાંભળ્યું જ નથી અનફોર્ચ્યુનેટલી અમારે તો પ્રી ડિપાર્ચર થયું જ નથી કેમ કે બધા ઓલરેડી ડિપાર્ટેડ જ હતા કોરોનામાં એબ્સોલ્યુટલી પીક કોવિડ ધ ફ્લાઇટ ડેટ વોઝ 14th ઓગસ્ટ 2021 14 ઓગસ્ટે એને ફ્લાય કર્યું સર બરોબર છે અને આમ યુઝ્યુઅલી ફ્લાઇટ કેવી હોય અમદાવાદથી અબુધાબી અબુધાબીથી ટોરેન્ટો અને ત્યાંથી ડરહામ કે આ કે વિનિપેગ કે વોટ એવર યોર ડિપેન્ડ્સ ઓન યોર કોર્સ એન્ડ નિયર બાય એરપોર્ટ રાઈટ અમદાવાદથી અબુધાબી અબુધાબીની ટિકિટ હતી ટોરેન્ટોની 68,000 રૂપિયા પહેલો ઝટકો ત્યાં કોરોનાના આ જ્યારે ફ્લાય કરવાનો ત્યાં નાખી દીધો હવે એક ફ્લાઇટો નહીં જાય આ બિલ થઈ ગયું 68,000 માંથી 75,000 અને પાછા ઘણા મને એવું કે સાહેબ સસ્તા પડ્યો એમાં લોકો અડીમાં બુક કરી બેઠા હતા એટલે મને થોડો આનંદ થયો એટલીસ્ટ આપણે એકલા નથી પાછળથી છે ફાઇન નો પ્રોબ્લેમ એટલે 1/68 ટિકિટ થઈ આઈટમ નથી કર્યું સાહેબ 5 સીટર લઈશ સાહેબમાં ટેન્શન થઈ ગયું આ ડોક્ટર સાહેબ છોડે નહીં તો કોઈ તકલીફ થશે એટલે આઇટનરી અમદાવાદથી અબુધાબી અબુધાબીથી ટોરેન્ટો હવે કેવી આઇટનરી આવી ગઈ અમદાવાદથી મુંબઈ મુંબઈથી માલદીવ માલે માલદીવ માલેથી ફ્રાન્સ ફ્રાન્સથી ડરામ અને ત્યાંથી કોક લેવા આવશે તો મેં એને પોઝિટિવલી લીધું કે ભાઈ આમ તું જવાની તો હતી નહીં માલદીવ એ બાને જઈ આવી એ બાને સિક્કા પડી ગયા મારા પત્ત 20 વર્ષ થયા તારે 6 સિક્કા પડી ગયા તો દેટ વોઝ ધ જર્ની આ મેની તો ચિંતા થતી હતી પેરેન્ટ્સ તરીકે ફાધર તરીકે મધર તરીકે કે ભાઈ આ શું થશે આવું 5-5 એરપોર્ટ તો ઓબ્વિયસલી કોઈએ ના કરે ને 18 વર્ષની ઉંમરે 19 વર્ષે ક્યાં 48 કે 72 કલાકમાં 5 કન્ટ્રીની અંદર ફ્લાય કર્યું હોય ઇટ્સ ઓલમોસ્ટ નો બડી આ મેની કે ભાઈ આપણે કરીએ 2-4-5-15 દિવસ રેસ્ટ કરીએ પછી બીજી કન્ટ્રી જઈએ બટ દેટ વોઝ એબ્સોલ્યુટલી વેલ ડ્રીવન વેલ ગાઈડેડ એબ્સોલ્યુટલી ઓર્ગેનાઇઝ વર્ક આઈ એમ હાર્ડલી થેન્કફુલ ટુ હર્ષનાથ That is my first story. Second story and I'll finish my talk. Second story, અત્યાર સુધી આટલી બધી કન્ટ્રીમાં સાહેબ વિઝા લીધા ને તો રાહ નથી જોઈ ત્યાં પહેલી વાર એવું થયું કેનેડામાં રાહ જોઈ ક્યારે આવશે અને આપણે છોકરી જતી હોય ત્યારે આપણને છોકરા નામ આપણને અંદરથી એવું હોય કે છોકરાના આપણે વિઝા મૂકીએ પણ તલક આપણને બહુ હોય અરે મારા ક્યારે આવશે બિલીવ ઇટ ઓર નોટ ઓલમોસ્ટ એવરી વન એગ્રીઝ વિથ મી આપણને એ હોય છે મારા ક્યારે આવશે અને મારા ક્યારે
મને ફોન કરો કે આવી ગયા એટલે વિઝા 8 દિવસ થયા બરોબર 8 દિવસ એટલે આઈ મીન ઇટ્સ અમેઝિંગ આઈ મીન આઈ કેનોટ ડિસ્ક્રાઇબ એની વર્ડ આઈ મીન 8 ડેઝ હાઉ ડીડ યુ ગેટ ધ વિઝા આઈ મીન 8 દિવસ ખાલી 8 દિવસ બિલીવ મી 8 દિવસ હજી 8મો તો દિવસ હજી 8મો દિવસ ઉગ્યો ત્યારે તો પાછો સર કે અમે ફોન કરી દીધો સાહેબ આવી ગયા હું તો રજાદાન મૂડમાં થઈ ગયો કાલે હોસ્પિટલ નહીં જવું પપ્પા કોલ આવે છે બહુ ઓપીડી જાય જાઓ જવું પડે એનીવે એટલે કહેવાનો મતલબ શું છે કે તમે વિઝિટર તરીકે જતા હો તમે પેરેન્ટ્સ તરીકે જતા હોય નીરવ સર પાર્શ્વ સર મેડમ સ્ટાફ જ્યારે બી જઈએ એબ્સોલ્યુટલી કોઓપરેટિવ વેલ ઓર્ગેનાઇઝ વર્ક બીકોઝ આઈ એમ અ ડોક્ટર આઈ હેવ સીન આઈ ડીલ વિથ હંડ્રેડ્સ ઓફ પેશન્ટ્સ એવરી ડે ઇન કોર્પોરેટ લાઇક અપોલો સ્ટર્લિંગ ઝાયડસ આઈ વર્ક એવરીવેર રાઈટ એઝ અ કેન્સર સ્પેશિયાલિસ્ટ સો આઈ કેન ફીલ કે એમને કેટલું બધું કામ હોય કેટલું બધા ઇમેલ કરવાનું હોય કેટલા લોકો લમણાજીક વાળા હોય અને વિઝા ના થાય ને તો આપણે મેથી જ મારતા ગુજરાતી કામ નથી કરતા આમ નથી કરતા ઇમેલના જવાબ નથી આપતા પણ તમે રાતે 12 વાગે ઊંઘતા ત્યાંથી અઢી વાગી ગયા ટાઈમ ઝોન ડિફરન્ટ છે બરોબર છે એટલે તમારે થોડુંક પેરેન્ટ્સ તરીકે ઓનેસ્ટલી સ્પીકિંગ ઇટ્સ અ રિક્વેસ્ટ મગજ શાંત રાખવું આવશે તમારા ડોક્યુમેન્ટ ઓકે છે તો આવશે જ ને 100%. ડોન્ટ ગેટ એંગર મને કીધું મારે એકવાર પાર્શ્વ સર જોડે બોલવા દેવું તો પાર્શ્વ સર સારા જમણે એમ કીધું કે હવે બીજા નહીં મૂકું એ બિચારા સારા થાય સર થોડી ઝડપી કરું તો ખરેખર ઝડપી કર્યું તો 8 દિવસમાં જ આવી ગયા સોરી સાહેબ એના માટે એટલે એનીવે સો દેટ વોઝ માય 2 પાર્ટ વન ડોટર જર્ની એન્ડ અનધર ઇઝ માય જર્ની સો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ફ્રોમ માય સાઈડ 3 વર્ડ્સ આઈ કેન ટેલ ફોર અર્શનાથ ફ્રોમ માય હાર્ટ વન ઇઝ એથિક્સ અનધર ઇઝ વન ઇઝ એથિક સેકન્ડ ઇઝ ક્વોલિટી એન્ડ થર્ડ ઇઝ કેર ઓલ 3 વર્ડ્સ ક્વોલિટી એથિક્સ એન્ડ કેર આઈ થિંક આઈ કન્ક્લુડ માય ટોક વિથ ધીસ 3 વર્ડ નથિંગ આઉટ ઓફ ધીસ 3 વર્ડ ફોર અર્શનાથ થેન્ક યુ વેરી મચ યુએસએ ના વિઝિટર વિઝા માટે અહીંયા પાર્શ્વ સર પોતે હાજર છે સો મેક શ્યોર કે જે પેરેન્ટ્સ ને વિઝિટર વિઝા માટેનો આગ્રહ હોય અને ઇવન કેનેડામાં ગયા પછી બી જેમને યુએસએ ના વિઝિટર વિઝા માટેનો આગ્રહ હોય સો મેક શ્યોર કે તમે એમને અપ્રોચ કરો છો ઇવન આપણા મણિનગર બ્રાન્ચમાં બી શ્રદ્ધા મેમ છે એ બી તમારા માટે યુએસએ ના વિઝિટર વિઝા માટે ફોર્મ ભરતા હોય છે બધી જ પ્રોસિજર કરી આપતા હોય છે તો મેક શ્યોર કે તમે યુએસએ માં 2 રીતે વિઝિટર વિઝા માટે અપ્રોચ કરી શકો છો એક બીંગ અ પેરેન્ટ્સ તો જઈ શકાય છે જેને બી આગળ કેનેડાના વિઝિટર વિઝા મળ્યા હોય એમને અને નંબર 2 કે સ્ટુડન્ટ તરીકે તમે ત્યાં જાઓ છો અને યુએસએ ની વિઝિટ કરવી છે તો આફ્ટર ફર્સ્ટ સેમેસ્ટર કમ્પ્લીશન યુ કેન સ્ટાર્ટ ધ પ્રોસિજર સો વી આર હિયર ટુ હેલ્પ યુ આઉટ કે ભાઈ જેની અંદર અમે એપ્લાય બી કરી આપીએ છીએ ડેટ બી લઈ આપીએ છીએ ઇન્ટરવ્યુ ની પ્રિપેરેશન બી કરી આપીએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ સૌથી મહત્વનો મુદ્દો આપણો ધર્મ ધક્કો આપણો મન આપણો છેલ્લો વિચાર કેનેડા પીઆર તો મેક શ્યોર કે કેનેડા પીઆર માટેની જેટલી બી પ્રોસિજર છે ઇટ્સ ક્વાઇટ ડિફરન્ટ બટ હા 2 રોલ કામ કરે છે નંબર 1 કે તમારું સ્ટડી કમ્પ્લીટ થવું જરૂરી છે નંબર 2 સ્ટડી પછી 1 યર નો એક્સપિરિયન્સ મિનિમમ થવો જરૂરી છે એના વગર બી એપ્લાય થાય એ બહુ એક્સેપ્શનલ કેસીસ હોય કે જેને ઇન્ડિયામાંથી માસ્ટર થયેલું હોય પ્લસ એક્સપિરિયન્સ હોય ને એ જ કેટેગરીની એ જોબ ત્યાં આગળ પ્રોગ્રેસ કરતા હોય અધરવાઇઝ પીઆર કેટેગરી માટેના ટોટલ મોર ધેન 18 ઓપ્શન્સ છે કે જેમાં અમે તમને હેલ્પ કરીએ છીએ ત્યાં આપણી વિધિન કેનેડામાં 3 ઓફિસ છે ત્રણેય ઓફિસની અંદર આઈસીઆરસી લોયર છે અમે એમનું કન્સલ્ટેશન બી જે કોલ કન્સલ્ટેશન આપીએ છીએ ધેટ વી યુઝ ટુ ગીવ એઝ અ ફ્રી ઓફ કોસ્ટ સો એ જનરલી એવું હોય છે કે ભાઈ કોઈ લોયરને તમે મળવા બી જાઓ યા કોલ અપોઇન્ટમેન્ટ માંગો તો દે યુઝ ટુ ચાર્જ $100 $150 $200 ફોર ઇવન 1 અપોઇન્ટમેન્ટ તો હર્ષનાથના સ્ટુડન્ટને એક્સક્લુઝિવ બેનિફિટ મળે છે કે ત્યાં ગયા પછી તમે જો પીઆર માટેની બી પ્રોસિજર માટે અમને ઇમેલ કરો છો તો અમે કોલ કન્સલ્ટેશન બી તમને ફ્રી ઓફ કોસ્ટ કરાવી આપીએ છીએ આના સિવાય પીઆર માટે કેવા માટે ઘણું છે પણ અગેન ટાઈમની મર્યાદા છે આજે હર્ષનાથના મેમ્બર તમને ત્યાં ગયા પછી ક્યારે મળે છે સો ઘણા લોકોને અહીંયા ખ્યાલ હશે કે હું 3 મંથ અહીંયા આવું છું 3 મંથ કેનેડાની ઓફિસ આવું છું ઘણા લોકોને આ વસ્તુ નથી ખબર તો
મોસ્ટલી અમારામાંથી ટીમ મેમ્બર ઇન્ક્લુડિંગ મી વર્ષમાં એક વખત એવો આગ્રહ રાખીએ છીએ કે આપણા જે સ્ટુડન્ટ્સ છે એમને પર્સનલી મળવા જઈએ. એટલે કોલેજ વાઇઝ અમારી વિઝિટ થતી હોય છે. વી યુઝ ટુ ડિક્લેર ધેટ ઓન ધી સોશિયલ મીડિયા અગેન. સો બીંગ અ પેરેન્ટ્સ થી જો તમે સોશિયલ મીડિયા અમને ફોલો કરો છો તો એ અપડેટ તમને મળતી રહેશે. ઇવન અમે અમારા જે ન્યૂઝ લેટર્સ હોય છે, ઇમેલ હોય છે, એમાંથી આપીએ છીએ. અને સૌથી મહત્વની વાત, અમે લોકોએ એ વસ્તુ બી હવે ચાલુ કરી છે કે પર મંથ અમે લોકો એક વેબ મીટિંગ કરીએ છીએ ગયા પછીના સ્ટુડન્ટની. વેબ મીટિંગનો મતલબ એવો હોય કે જે સ્ટુડન્ટ ત્યાં છે એ અમારી જોડે ઓનલાઈન આવી શકે અને અમે એની અંદર એના બધા પ્રોબ્લેમના સોલ્યુશન લાવીએ. અને વેબ મીટિંગ મોસ્ટલી એવા ટાઈમે કરીએ છીએ કે જે વધારે પડતા ત્યાં રહેતા સ્ટુડન્ટનો પ્રિફર ટાઈમ બનતો હોય. અને એવા જનરલી બે સેશન લઈએ છીએ, એટલે કોઈ એક સેશન મિસ બી કરી જાય તો બીજા સેશનમાં એ પોતે આવી શકે. સો આના માટે બી તમે એવો અપ્રોચ કરી શકો છો બીંગ અ પેરેન્ટ્સ કે ઈમેલ એડ્રેસને ફોલો કરવાનો ખાસ રાખશો. જે ઈમેલ એડ્રેસ અહીંયા લખ્યું છે આ ઈમેલ એડ્રેસથી તમને યુઝ્યુઅલી આ બધી રિક્વાયરમેન્ટના ઈમેલ વિધિન કેનેડા ગયા પછી બી આવતા હોય છે. સો મેક શ્યોર કે તમે ઈમેલ ચેક કરશો તો આ કામ થશે. પ્લસ પેરેન્ટ્સ તરીકે તમે તમારા સન યા ડોટરને પૂછી શકો છો કે બેટા તને આ મહિને કોઈ વેબ મીટિંગનો ઈમેલ આવ્યો છે? તો ખરેખર એ વેબ મીટિંગનો ઈમેલ એમને તો ગયો જ હશે, એમને અટેન્ડ કર્યું કે નહીં. એટલા માટે જ ખાલી આપણે એક એન્કરેજ કરવાનું છે કે બેટા તું અટેન્ડ કર, તને એમાં એક ઘણી બધી અપડેટ મળશે. અને અમે એવા સ્ટુડન્ટને બી ત્યાં લઈએ છીએ ઓનલાઈન કે જે લોકો એ વખતના કોઈ બી પ્રોબ્લેમથી પાસ થયા હોય, સોલ્યુશન લાયા હોય. સો દેટ વિલ ક્રિએટ અ હ્યુજ ઇમ્પેક્ટ કમ્પેર્ડ ટુ જસ્ટ કે ભાઈ ખાલી તમે વાતો કરો કે તમે મળો, એવું નહીં. તમારા પ્રોબ્લેમ સાંભળીએ છીએ અને એ અમે તમને સોલ્વ કરી આપીએ છીએ. ક્વિક ક્વેશ્ચન આન્સર્સ આપણે કરી નાખીએ. અહીંયા તો પહેલા કોલેજ વાઇઝ આપણે હેન્ડ રેઝ કરાવીએ અથવા તો ઊભા થવાનો એક આગ્રહ રાખીએ. દેટ વિલ ક્રિએટ હ્યુજ ઇમ્પેક્ટ. સૌથી પહેલા વધારે મેમ્બર હશે અહીંયા તો એક કોનેસ્ટોગા કોલેજના હોય છે. સો કોનેસ્ટોગા કોલેજના જે બી સ્ટુડન્ટ છે પ્લીઝ તમે ઊભા થાઓ એટલે જેથી એકબીજાને તમે ફેસ જોઈ શકો. એકાદી ફાઇટ કરી લઈએ કાં તો રહેવાનું બધા જોડે. So, please have a seat. Thank you. Humber College. Okay, please. Yeah. Okay, thank you. Seneca College. Yes, please. Yes. Okay. Great. Thank you. Please have a seat. Pachi, Durham College. Durham College, yes. Okay, thank you. Then Cambrian College. Joy let me add reva joy. Please have a seat. Then George Brown College. Yep. Thank you. Okay. Ena pachi se Georgian College. ઓકે, અમે તમને પ્રીવિયસલી ગયેલા સ્ટુડન્ટ્સનો વધારે નંબર આપીશું, પ્લીઝ આપણે. થેન્ક યુ. એના સિવાય કોઈ મેજર કોલેજમાં? મોહા કોલેજ. કોનેસ્ટોગા પછી મોહક જ કહેવાનું હતું, પણ મને કીધું એને છેલ્લે કઈ કઈ વધારે મેમ્બરને તો એવું લાગશે બધા એવા જાય. ઓકે, થેન્ક યુ. આલ્ગોનક્વિન કોલેજ, પ્લીઝ. Thank you. St. Clair College. Yes. Okay. Thank you. Any other college? Northern College, please. Yes. Acha be paachal thi uba. Okay. Thank you. Please. Okay. Ena sivai? Niagara College. Okay. Please have a seat. LaSalle College. Okay. Any other college? Canada College, please. Okay. Please have a seat. Any other college you would like to? Algoma University.
Yes, Friendship માટે ભી કહીએ છે અલ્બામા યુનિવર્સિટી ઓકે પ્લીઝ હેવ અ સીટ ફ્રેન્ડશિપ કોલેજ યસ યસ શેરિડન કોલેજ પ્લીઝ હેવ અ સીટ UCW યુનિવર્સિટી ઓફ કેનેડા વેસ્ટ ઓકે પ્લીઝ થેન્ક યુ હા એક મિનિટ તમને બાઇક આપે છે હા બોલો આપણે એક્સ્ટ્રા બેગ લઈ જઈએ ભાઈ હા લઈ જઈએ છે ને હા તમે એરલાઇન્સ માં એના માટે પર્ટીક્યુલર ચાર્જ હોય છે એ પૂછો તો તમને એ લોકો 23 કેજી ની અજુ બેગ અલાઉ કરે છે દિલ્હી ટર્મિનલ પર 3 કલાકનો ટાઈમ છે ઓકે સફિશિયન્ટ ટાઈમ પૂરતો છે પણ દિલ્હી ટર્મિનલ માં ખાસ યાદ રાખવાનું તમારે જો ટર્મિનલ ચેન્જ કરવાનું છે એટલે ડોમેસ્ટિક થી ઇન્ટરનેશનલ પર આવવાનું છે તો ઇટ ઇઝ અ વેરી અનલિમિટેડ ટાઈમ એટલે બીજા કસા માટે હોલ્ડ નહીં કરતા કારણ કે અંદર ઇમિગ્રેશન ની લાઈન લાંબી હોય છે એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે જે યા હેલ્થ ઇન્સ્યોરન્સ માટે એક વસ્તુ સરસ સમજાવી દઉં કે તમે જે ટ્યુશન ફી ભરી છે અત્યારે જે ટ્યુશન ફી ભરી છે કોલેજ ની અંદર યુનિવર્સિટી ની અંદર એની અંદર તમારો હેલ્થ કવરેજ ઇન્ક્લુડ છે બટ તમે ત્યાં જાઓ એના પછી તમારો કોર્સ રજિસ્ટર કરો એમાં તમારું એનરોલમેન્ટ ત્યાં રૂબરૂમાં થાય એના પછી એક્ટિવેટ થાય છે સો અહીંયાથી હું ટ્રાવેલ કરું છું ત્યાં ઉતરું છું થોડા દિવસ કોલેજમાં જતા પહેલાના જે કાઢું છું એ બધા એમાં ઇન્સ્યોરન્સમાં કવર નથી એટલે અમે એમ રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે અહીંયાથી ટ્રાવેલ કમ ઓવરસીઝ હેલ્થ ઇન્સ્યોરન્સ એડિશનલ બાય કરવો જોઈએ અને બીજું કે જે તમારો ત્યાંની ફીમાં ઇન્સ્યોરન્સ છે એમાં હજુ બી બીજા બેનિફિટ નથી જે અહીંયાથી હેલ્થ ઇન્સ્યોરન્સ બાય કરવાથી બી મળે છે પ્લસ આપણી કેનેડા ઓફિસ થી આપણે વિધ ઇન કેનેડા નો ગવર્નમેન્ટ ઇન્સ્યોરન્સ અપાઈએ છે ઇફ સમબડી વોન્ટ્સ ટુ બાય તો તમે એમાં ઈમેલ કરો છો તો અમે ત્યાંના લાયસન્સ એડવાઇઝર ને તમારી જોડે સ્કાઈપ યા ઝૂમ મીટિંગ પર લઈએ છે જે તમને બધા બેનિફિટ આપે છે અને 1 મંથ થી 6 મંથ નો તમે કેનેડિયન ગવર્નમેન્ટ કંપની નો ઇન્સ્યોરન્સ અહીંથી આપણા તો બાય કરી શકો છો ઓકે ઓકે થેન્ક યુ એની અધર ક્વેશ્ચન્સ પ્લીઝ યા ત્યાર ફિટ અપ હા અહીંયા બી જસ્ટ વન પ્લીઝ સર મે અમુક હાઉસીસ જોયા છે ઓનલાઈન અને એમાં કહે છે કે કપલ્સરી 6 મંથ્સ કે 1 યર નું લીઝ જોઈએ છે કરેક્ટ હવે મારા રિલેટિવ્સ એ કીધું છે કે લીઝ વગર હું રહેજો કરેક્ટ એમાં બંનેમાં કયું લેવા જો વિચ ઇઝ રેકમેન્ડેડ ઇઝ કે બે લીઝ વગર તમે જાઓ એ વધારે રેકમેન્ડેડ છે તમે જે મેં હમણાં ફેસબુક ના પર્ટીક્યુલર પેજીસ મૂક્યા સર્ટેન વેબસાઇટ્સ મૂકી તેમાં શેર્ડ અકોમોડેશન મળે છે કે જે ઓલરેડી સ્ટુડન્ટ રહેતા હોય ઇવન તમે પોસ્ટ બી કરો છો તેમાં લોકો લખે છે કે અમે ઓલરેડી 3 ગર્લ રહીએ છે અમારે એક ગર્લ ની જરૂર છે તો એવામાં રહેવાથી તમારે લીઝમાં ઉતરવું નથી પડતું તમે એક સર્ટેન રેન્ટ નો પોર્શન આપીને બી રહી શકો છો એક મહિનો બે મહિનો થયો તમે કોલેજમાં જતા થયા તમારું ગ્રુપ બન્યું પછી તમને એરિયા વિશે ખબર પડી તમને તમારે લિવિંગ સ્ટાઇલ વિશે ખબર પડી પાર્ટ ટાઈમ જોબ વિશે ખબર પડી ધેન ગો વિથ ધ લીઝ અપ પર્ટીક્યુલર થિંગ કે ભાઈ કારણ કે એનાથી શું થાય કે તમે 12 મહિના માટે એક જગ્યાએ બંધ થઈ જવાના છો અને જો તમે લીઝ બ્રેક કરો છો તમે નથી પેમેન્ટ કરતા ને એના પર લીગલ એક્ટિવિટી થાય છે તો લેટર ઓન જે તમારો ક્રેડિટ સ્કોર છે એ બગડે છે સો 1 મંથ 2 મંથ વાઇલ યુ આર રોમિંગ અરાઉન્ડ ધી સિટી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ ન્યુ કન્ટ્રી ગો વિથ ધ નોન લીઝ ઓપ્શન સર વન મોર ક્વેશ્ચન યા જે ઇન્સ્યોરન્સ છે એનો અપ્રોક્સ કોસ્ટ શું છે વિધિન કેનેડા જો અમે અત્યારે ક્લાયન્ટ્સ ને અપાઈએ છે ઇટ ઇઝ સ્ટાર્ટિંગ વિથ ધ $60 અપ ટુ $200 જેવું પેકેજ લેવું હોય 6 મહિનાનું લેવું હોય તો એની અમાઉન્ટ એ રીતે વધી જાય પણ એમાં બહુ બધા બેનિફિટ છે જેમ કે જો હું તમને બહુ મેજર બેનિફિટ કહું કારણ કે આજે આપણા માટે ટાઈમની કમી છે અધરવાઇઝ ઇન્સ્યોરન્સ અમે એક સેપરેટ સેમિનાર બી કરી શકીએ ડેન્ટલ ટ્રીટમેન્ટ આઈ ટ્રીટમેન્ટ ડેથ ઉપરની કોઈ બી સર્વિસીસ કે ડેથ થઈ ગઈ પછી શું પ્લસ તમે ભણવા દરમિયાન એવી રીતે ઇન્જર્ડ થયા કે તમારી ટ્યુશન ફીસ નથી ભરી શકતા તમારા રિલેટિવ ને ઇમરજન્સી માં કેનેડા આવવું પડે છે આ બધી વસ્તુ કોલેજ ઇન્સ્યોરન્સ માં કવર નથી સો જો એ એડિશનલ ઇન્સ્યોરન્સ લો છો વિચ વિલ નોટ કોસ્ટ યુ ટુ મચ બટ ડેફિનેટલી ગિવ યુ સચ બેનિફિટ કે જે કોઈ ઇમરજન્સી આવી તો તમે એને કવર કરી શકો છો ઇન્ક્લુડિંગ ડેન્ટલ ડેન્ટલ માટે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ ત્યાં તમે આ કોલેજ માંથી ક્લેમ નથી કરી શકતા બટ તમને કોઈ પ્રોબ્લેમ થાય છે ને હું સેપરેટલી લો છે દેટ ઇઝ પોસિબલ અને અહીંયાથી જે તમે કીધું એ અહીંયાથી તમને કોન્ટેક્ટ આપીએ છે એ બી તમે લઈ જઈ શકો છો તો ઇફ યુ વોન્ટ યુ કેન ઈમેલ અસ વી વિલ ગિવ યુ ધ કોન્ટેક્ટ
they will provide you 1 month, 6 month, 12 month, whatever you want. Yeah. Thank you. Thank you. यहाँ पे देना ना पहले यहाँ आगे एक मिनट पाचा आप there is no need to open such. They are 16 बजे bank account खुले जाए. એ ત્યાં જઈને તમે જ્યારે એને એક્ટિવેટ કરાવશો એ ત્યારે કેન્ડિડેટ એડ્રેસ લઈ જશે પછી અહીં અમારા બંધ થઈ જશે. ઓકે થેન્ક યુ. પ્લીઝ પાછળ શ્રીરાત વાપે ધા લાસ્ટ સર આપ બીને તમે પૂછી લો પ્લીઝ. મારા સનની એર કેનેડાની ફ્લાઇટ છે અને અમદાવાદથી જ છે દિલ્હી અને દિલ્હીથી મોન્ટ્રીયલ એટલે મોન્ટ્રીયલથી પછી એને ટોરેન્ટો. તો મારે જાણવું હતું કે એનું ઇમિગ્રેશન ક્યાં થાય છે અમદાવાદમાં. કઈ ફ્લાઇટ છે એમિરેટ્સ સર? એર કેનેડા અમદાવાદ દિલ્હી ટોરેન્ટો અથવા મોન્ટ્રીયલ હા તો દિલ્હીમાં થશે દિલ્હીમાં વન ફોણા ટેબલ લાગતો હોલ્ડ છે તો પિનઅપ થઈ પહોંચી વળાશે બટ એમાં કેવું થશે ખબર છે કે એમને ટર્મિનલ સેમ હશે તો પહોંચી વળાશે ટર્મિનલ 3 છે તો એ ઇન્ટરનેશનલ છે સેમ જ છે અને તમે ખાસ ધ્યાન રાખજો કે 8 ને દિલ્હી એરપોર્ટ ઉપર જ્યારે ઉતરે ને ત્યારે એરલાઇન્સો પહેલા કોન્ટેક્ટ કરી લે એર કેનેડાના કાઉન્ટર ઉપર એન્ડ સર મારે બે જગ્યાએ 10 અર્સનો હોલ્ડ છે તો
વિઝા લેવા પડે કન્ટ્રીના કઈ કઈ કન્ટ્રી છે એક તો કતાર છે અને એક અમાન છે આઈ રીલી બિલીવ કે કતારમાં કદાચ લેવા પડે તો તમે એકવાર એરલાઇન્સ ઈમેલ કરો બીકોઝ કતારમાં 7 કલાકના ઉપરનો હોલ્ડ ઉપર એ લોકો એક્ઝિટ આપે છે એક્ઝિટ માટે વિઝા જોઈએ છે કતારના વિઝા પહેલાથી એપ્લાય કરવા પડે છે વિઝા ઓન અરાઇવલ ત્રણ જ કેસમાં મળે છે એમાંથી એકાદો કેસ હોય કે જમીન ઇંગ્લિશ વિઝા હોય કે તમારી પ્રીવિયસ હિસ્ટ્રી હોય એમાં કતાર હોય તો બાકી નહીં એન્ડ સર લગેજ લેવું પડે 10 આર્સ નો હોલ્ડ ના લગેજ થ્રુ છે તમને અહીંયા દીધે ટેગ મળશે ને ચેક ત્યાં તમારે ટોલ પર તો હું એક વાર કન્ફર્મ કરી દઉં પ્લીઝ પ્લીઝ થેન્ક યુ ઓકે મેમ પાછળ એમને એડ્રેસ કર્યો છે જો Very soon we are going to end the seminar and will hand over your gift as well. આપણે બહુ ક્વિક એક બે ક્વેશ્ચન્સ હજુ ક્લિયર કરી લઈએ પછી ટાઈમ લિમિટ નો આપણી પાસે ડીવર મેસેજ આવી ચૂક્યો છે સો ધેટ્સ ઓલ પ્લીઝ સર મારો સન છે યશ દવે જેની 14th ઓગસ્ટ દુબઈ થી ફ્લાઇટ છે ફોટો ટોરેન્ટ તો હું ત્યાં રેસિડેન્ટ છું તો હું એને લઈ જઈ શકું છું ત્યાં એને 6th ના મેં ટિકિટ કરાવી છે દુબઈ માટે અને એ આઈ થિંક 6 ઓર 7 ડેઝ થી અમારી સાથે સ્ટે કરશે તો ત્યાંથી પછી ઇમિગ્રેશન અહીંયા થી થઈ જશે બતાવવાની જરૂર નથી કારણ કે તમે ત્યાંના રેસિડેન્ટ છો મેં વિઝા એપ્લાય કરીને વિઝા લઈ લીધા છે બસ બસ કનેક્ટિંગ ફ્લાઇટ થી તમે અલાઉ છો તમારે રિટર્ન ટિકિટ લેવી જરૂરી નથી કનેક્ટિંગ ફ્લાઇટ નથી સર અહીંયા થી દુબઈ માટે છે સેપરેટ અને પેલી સેપરેટ હા એટલે એના માટે કનેક્ટિંગ એવું છે કે આગળનો પીએનઆર સાથે ને તમારે ટિકિટ બતાવવી પડે કન્ફર્મ ઓકે ધેટ વિલ વર્ક ઓકે થેન્ક યુ યે પ્લીઝ યે મારે એક ક્વેશ્ચન હતો કે COR જોઈએ છે નોર્ધન માં કદાચ નોર્ધન માં શું જોઈએ COR બિફોર અરાઇવલ COR માં મેન્ડેટરી છે COR સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન એટલા માટે માંગે છે કે એ લોકો તમને ઈમેલ માં મોકલે છે અને એની અંદર તમે જો રજિસ્ટ્રેશન પૂરું નથી કરતા તો જેમ આપણે સ્ટાર્ટિંગ માં વાત થઈ કે એનરોલમેન્ટ માં એ લોકો સીટ કાઉન્ટ નથી કરી શકતા સો ધે રિક્વાયર COR બટ નોટ લાઈક અ ડિફરન્ટ સર્ટિફિકેટ ઇટ્સ અ કન્ફર્મેશન ઓફ ઈમેલ મારી એક ફ્રેન્ડ હતી એ જસ્ટ કાલે ત્યાં પહોંચી ગઈ એનું નતું માંગ્યું હા કે મારા ફ્રેન્ડ કહે છે એનું હા ડિપેન્ડ કરે છે કે અમુક લોકો જો માંગે છે અમુક જો નથી માંગતા કારણ કે એમાં પર્ટિક્યુલર નોર્ધન કોલેજ ની પોતાની રિક્વાયરમેન્ટ છે કે એ લોકો એ વસ્તુ મૂકી છે ને એરપોર્ટ ઉપર એ વેરીફાઈ થતી હોય રાઈટ સર બીજો ક્વેશ્ચન એવો હતો સર્ટિફિકેટ જે સ્ટડી પરમિટ છે એની અંદર ક્વોન્ટિબલ કરેક્શન કરાવવું પડતું હોય છે પછી ના જો તમને દેખાય છે કે એમાં ભૂલ છે તમે કહો તો એ લોકો નવું પ્રિન્ટ કરીને આપે છે ઓન ધ સ્પોટ ઓન ધ સ્પોટ ઓકે અને જો નીકળી જાય તો નહીં હોતી હશે હેલો સર યે પ્લીઝ આજકાલ ઇન્સ્ટાગ્રામ માં બહુ એવી રીલ ફરે છે કે તમે ટેક્સ્ટ ફ્રી સેવિંગ એકાઉન્ટ બનાવો તો આ ફાયદા થાય ના થાય તો થોડું નોલેજ આપી શકો શું છે હા સ્ટુડન્ટ વિઝા પર તમે ત્યાં જાઓ છો પછી ચેક ઇન અકાઉન્ટ ખુલે છે અને એક્સ્ટ્રા સેવિંગ અકાઉન્ટ ખુલે છે અને હજુ એક એ લોકો અકાઉન્ટ આપે છે કે જેની અંદર જો તમે ખોલાવો છો તમારી ઇન્કમ ચાલુ થયા પછી તો તમારો જે ટેક્સ એમ્પ્લોયર ડિડક્ટ કરે છે એ તમે જો એમાં લાવો છો તો એમાં એ લોકો તમને રિબેટ આપે છે સો ધેટ ઇઝ કોલ્ડ ટેક્સ સેવિંગ અકાઉન્ટ તમે તમારી જે બી બેંકમાં કેનેડામાં અકાઉન્ટ એક્ટિવેટ થાય ત્યાં જે ખાલી પૂછશો કે મારે બીંગ અ સ્ટુડન્ટ ટેક્સ સેવિંગ અકાઉન્ટ ખોલવું હોય તો તો દે વિલ ગિવ યુ ધેટ ઓપ્શન એન્ડ યુ કેન ઓપન બટ યુ નીડ ટુ મેન્ટેન સમ બેલેન્સ સો ધેટ ઇઝ કરેક્ટ પ્લીઝ લાસ્ટ ક્વેશ્ચન ધેન વોટ એવર હશે તો આપણે એવું કરીશું કે આપણે ઈમેલ થી કે હજુ એક લેટર ઓન અપોઇન્ટમેન્ટ સ્કેડ્યુલ કરીશું પ્લીઝ સર મારે અહીંયાથી એમિરેટ્સ ની ફ્લાઇટ છે દુબઈમાં અને મારે ત્યાં 14 આવર્સ નો હોલ્ડ છે તો મારે એવું હતું કે અમદાવાદ માં મારું ઇમિગ્રેશન થશે તો મારે દુબઈ માં બી ફરીથી ઇમિગ્રેશન થશે યસ ફરી થશે અને ઇફ મારે ટ્રાન્ઝિટ વિઝા લેવા હોય તો મારે અહીંયાથી એપ્લાય કરવા પડશે કે મારે ત્યાં જઈને ઓન અરાઇવલ મારે ટ્રાન્ઝિટ ના યુએસએ ના તમારી પાસે વિઝા પહેલેથી હોય તો જ ઓન અરાઇવલ મળે એટલે મને બધા એવું કીધું છે કે ત્યાં જઈને તમે 48 આવર્સ ના વિઝા લો અને તો તમને ત્યાં ઓન અરાઇવલ મળે છે તો મળશે કે નહીં ગેરંટી નથી કારણ કે તમારે એરપોર્ટ ની બહાર જવું હશે
તો એ વાળા જે વિઝા છે તમારે પર્ટીક્યુલર અહીંથી એપ્લાય કરીને જાવ તો વધારે સારું. ઓકે, અને મારી અહીંયાથી એમિરેટ્સ છે અને દુબઈથી મારી એર કેનેડા છે, તો મારે સામાન ફરીથી મતલબ લગેજમાં ચેક ઇન થશે? ના ના, એ થ્રુ આઉટ થશે. અને જો અમદાવાદ ડીએક્સબી લખ્યું હોય દુબઈ કોડ છે એનો, તો તમને દુબઈમાં લેવું જ પડશે. તો તમને અહીંયા જયારે તમારી ચેક ઇન લગેજ આપશો એટલે મેં કીધું કે ટેગ આપશે, તો એ ટેગ ઉપર લખ્યું હશે કે AMD2YYZ, એટલે સમજી લેવાનું કે છે ટોરેન્ટો. ઓકે, થેન્ક યુ. કેવા માટે ઘણું બધું છે, બટ ઓફકોર્સ ટાઈમ લિમિટ એવી વસ્તુ છે કે જેમાં આપણે આગળ નથી વધી શકતા. તો આપણે બધાને કેબિન બેગ આપીએ છીએ જે ઘણી લાઇટવેટ છે, હર્ષનાથની બનાવડાવેલી, અને એ તમે કેરી કરી શકો છો. અને કોઈનો ક્વેશ્ચન હોય સર ઓલરેડી લઈ લીધેલી છે તો કેબિન બેગ બનાવી દો, પણ તમે કેબિન બેગ વાપરી શકો છો. ધેટ વિલ ગેટ ગુડ બેનિફિટ કે તમારા એમાં લગેજના તમારો જે સામાન છે કપાઈ જશે, એટલે એનું વેટ કપાઈ જશે. અચ્છા, આપણે સ્ટુડન્ટનો એક ફોટોગ્રાફ અહીંયા ગ્રુપમાં લેવો છે, ઇફ યુ ગાઈઝ આર રેડી. સ્ટુડન્ટ્સ, ઓનલી સ્ટુડન્ટ્સ, દે કેન કમ ફોર ધી સ્ટે ફોર 2 મિનિટ ઓનલી. પ્રોસેસ ચાલુ હતી, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી, પણ વિકાસ સર એ પ્રોબ્લેમ બહુ જ સારી રીતે હેન્ડલ કરી.
થેન્ક યુ સો મચ અને આપણે આગળ પણ જોડાઈ લઈએ. શ્યોર, થેન્ક યુ, થેન્ક યુ. અને આ સેમિનાર તમને ખૂબ ઇન્ફોર્મેટિવ હા મળી આ મારો ત્રીજું મેમ્બર જાય છે. પહેલા મારો સન ગયો, પછી મારા બહેની બેબી તારા, અને મેઇન વસ્તુ જો ત્યાં પણ મળી આવશે ઈમેલમાં અને ફોન સર્વિસ બહુ સારી છે. થેન્ક યુ સો મચ, તમે આયા, બહુ ખૂબ સંતોષ. ઓકે, સો હાઈ એવરીવન, તમને કેવું લાગ્યું આ સેમિનાર તમારો? સરસ રહ્યું, કારણ કે જે અમારા જે ડાઉટ હતા એને ક્લિયર થયા છે. અમુક વસ્તુઓ જે અમને ખરેખર ખ્યાલ નહોતો આવતો એ અહીંયા બહુ સરસ રીતે પ્રેઝન્ટ કર્યું કે એમાં એને ખ્યાલ આવી ગયો છે. એ બધી બાબતો, કારણ કે મારો દીકરો છે એ ત્યાં તો જતો રહેશે, કોઈ પ્રોબ્લેમ થાય પછી શું, એ કદાચ અમે અહીંયાથી ના કરી શકીએ, પણ કદાચ ઝારસુગંદમાં આવીને અમે એ પ્રોબ્લેમ કરીએ તો અમારો ત્યાં અમારો સોલ્વ થઈ જશે. અને બહુ સેટિસ્ફેક્શન થયું હવે કે કંઈ નહીં, કારણ કે છોકરાને ક્યાંય મોકલ્યો નથી, પહેલી જ વખત છે આવી રીતે, એટલે એમ થાય કે પછી શું થશે. અને અહીંયા પેલા ભાઈએ કીધું ને કે ફોવાલું કીધું નથી આવતી, એવું જ છે. તો પછી અમને એ પ્રોબ્લેમ હતો કે ત્યાં જઈને શું કરશું, પણ ખરેખર અહીંયા બહુ સરસ અમને માહિતી મળી, તો ત્યાં એને સરસ કરી શકશે, એનું પ્રેઝન્ટ સરસ કરી શકશે. ચોક્કસ ચોક્કસ, તમે ક્યારે પણ જોડાઈ શકો છો, ભાવિનને ખબર જ છે વિરેન સર કેવી રીતે આન્સર છે, અમારી એન્ટાયર ટીમ એવી જ છે, તો તમે ક્યારે પણ જોડો અને આગળ તમને કંઈ પણ સર્વિસ લેવું હોય તો આવી શકો. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તમે ગિફ્ટ મળી અહીંયાથી બધું જ જાણ પડી જશે. અમારે બીજા માટે સીઆર માટે પર વાત કરી, એમણે લાસ્ટ ટાઈમ મને એવું થયું કે હું કેનેડા થી પાછો તમને નીરવ સરે એમને બી ખુદ
મને ગાઈડ કરેલું છે અને બાકી બધી પ્રોસેસમાં વિરેન સરે મને બહુ હેલ્પ કરી. એટલે એને જ મને રેફરન્સ આપ્યો હતો અને એટલા માટે જ આપણે અનકન્ડિશનલ તમે શું કહેતા આપણે નથી તમારે નથી.